નમસ્કાર આજે તારીખ બે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારના રોજ આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે નાટ્યલેખક નિબંધકાર પિંગળ શાસ્ત્રી રણછોડભાઈ ઉદયરામ દવેની પુણ્ય શતાબ્દીની ઉજવણી નિમિત્તે નાટ્યહોત્રી શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે આજે રણછોડભાઈના જીવન વિશે માન્યશ્રી દીપકભાઈ ભટ્ટ રણછોડભાઈના નાટકો વિશે માન્યશ્રી શૈલેષભાઈ ટેવાણી અને રણપિંગળ વિશે માન્યશ્રી નિયતિબેન અંતાણી વક્તવ્ય આપશે આપ સૌનું સ્વાગત છે આપને વંદન સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું હું હુ શ્રી માણેકભાઈ પટેલને વિનંતી કરું આપાવો અને દીપકભાઈ ભટ્ટનું સ્વાગત માન્ય શ્રી વિજયભાઈ રાવલને વિનંતી કે શ્રી શૈલેષભાઈ ટેવાણીનું સ્વાગત કરે માન્યશ્રી માણેકભાઈ પટેલને ફરીથી વિનંતી નિયતિબેન અંતાણેનું સ્વાગત માટે આભાર માણેકભાઈ આભાર વિજયભાઈ કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે સૌ પ્રથમ રણછોડભાઈના જીવન વિશે માન્યશ્રી દીપકભાઈ ભટ્ટ વક્તવ્ય આપશે ત્યારબાદ રણછોડભાઈના નાટકો વિશે માન્યશ્રી શૈલેષભાઈ ટેવાણી વક્તવ્ય આપશે અને ત્યારબાદ રણપિંગળ વિશે માન્યશ્રી નિયતિબેન અંતાણી વક્તવ્ય આપશે ત્રણેય વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવા વિનંતી તો સૌ પ્રથમ રણછોડભાઈના જીવન વિશે માન્યશ્રી દીપકભાઈ દીપકભાઈ ભટ્ટને વક્તવ્ય માટે નિમંત્રણ આપું છું આપનું સ્વાગત છે આવો સર ધન્યવાદ મનીષભાઈ આદરણીય મંચ શૈલેષભાઈ ટેવાણી અને નિયતિબેન અને સામે મારા પરમ આદરણીય ભગવાન વ્યાસ સતીશ વ્યાસ સાહેબને પ્રણામ કરી અને મારા બીજા બીજા ઘણા બધા મિત્રો પણ છે એ સૌને પણ આજે આવ્યા છે બદલ એમનો ખૂબ આભાર માનું છું રણછોડભાઈ ઉદયરામ દવે વિશે જ્યારે આવો એક વિષય જ્યારે સોંપવામાં આવ્યો ત્યારે મારા મનમાં પહેલો જ વિચાર એ આવ્યો કે રણછોડભાઈ ને લોકો કઈ રીતે ઓળખે છે ગુજરાતના લોકો અને મારે જીવન વિશે જ વાત કરવાની છે હકીકતમાં તો એ ઘણો બધો અભ્યાસ કર્યા પછી ધ્યાન ઓનલાઈન બધું જોયા પછી વિવિધ પ્રકારના બ્લોગ બ્લોગને એ બધું જોયા પછી ખ્યાલ આવ્યો કે રણછોડભાઈ ઉદયરામને માત્ર નાટ્યકાર તરીકે લોકો ઓળખે છે અને ઓળખતા તો ખબર નહીં ઓળખે છે કે કેમ પણ જીપીએસસી યુપીએસસી માટેના જે એમ એમસીક્યુ ટાઈપના પ્રશ્નો માટેના જે જવાબો હોય છે એ જવાબો માટેની જે માહિતી ઓનલાઈન મુકાયેલી હોય છે એ માહિતીઓ માટે જ રણછોડભાઈ ઉદયરામનો ભાગે ઉપયોગ થયો હોય એવું દેખાય છે અને એમાંય ફોટોગ્રાફ પાછો કચ્છના મહારાઓ ખેંગારજીના ફોટોગ્રાફ નીચે રણછોડભાઈ ઉદયરામ દવે એવું નામ લખેલું હોય અદભુત આ બધી માહિતી જો આ આવી સબ્જેક્ટ ન મળ્યો હોત તો આવું શોધ્યું ના હોત તો ખબર પણ ના પડત કે રણછોડભાઈ ઉદયરામ દવે જેના શતાબ્દી વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ એના વિશે ગુજરાતના લોકો શું વિચારે છે જેમ એના એમના જીવનમાંથી પસાર થવાનું થયું બીજી એક મહત્વની વાત કે રણછોડભાઈ ઉદયરામ દવે નામ વિશે પણ ઘણા લોકોએ ગડબડો કરી કેટલાક લોકો વ્યાખ્યાન આપતા આપતા રણછોડલાલ રણછોડલાલ બોલે છે રણછોડલાલ તો નામ જ નથી રણછોડલાલ એક બહુ શરૂઆતમાં એજ્યુકેશન સિસ્ટમ આપણી વ્યવસ્થિત કરવા માટે એક રણછોડલાલ થયા થઈ ગયા ખરા બીજા એક રણછોડ દાસ પણ થયા જેમણે આ મિલ ઓનર્સ આપણે બેઠા છીએ બિલ્ડિંગમાં એ મી એ એમણે પણ સાબરમતીમાં એક આગબોટ ચલાવી છે એવું સપનું સેવ્યું હતું એવા એક મિલ ઓનર્સ પણ રણછોડ દાસ નામના થઈ ગયા એ બહુ મોટા થયા એવા થયા પણ રણછોડભાઈનું નામ રણછોડભાઈ છે એવી રીતે પણ કોઈ ઓળખતું ના હોય એ પણ બહુ મોટા દુઃખની વાત આવીને ઉભી થઈ ત્રીજી એક વાત એવી બની કે એમના વિશે માહિતી મેળવવા માટે કયો ઓથેન્ટિક સોર્સ તો જોઈએ ને આપણે કશોક આધારભૂત માહિતી ક્યાંથી મેળવવી એટલે ગુજરાત ગુજરાતી સાહિત્ય પરિષદનો ના દરદાર ગ્રંથો છે ઇતિહાસ ગ્રંથો હું જોયા કે એમાં તપાસ કરવા ગયો પહેલાં એ કરેલી હતી પણ ફરી મેં કીધું કંઈ કશું કંઈ સુધર્યું હોય ડોટ પાનામાં રણછોડભાઈ ઉદયરામ દવેનો ઉલ્લેખ છે અને એ પણ ઉલ્લેખ એવી રીતે છે કે સુધારે કયુગના અન્ય ગદ્ય લેખકો અન્ય એટલે અન્ય ગદ્ય લેખકોમાં મનસુખરામ ત્રિપાઠી પણ છે અને મણિલાલ દ્વિવેદી પણ છે અને આ આપણા રણછોડભાઈ ઉદયરામ દવે પણ છે એથી વધારે હાઈટ તો ત્યાં આવી કે મેં ગ્રંથ નિર્માણ બોર્ડનું પણ પુસ્તક જોવાનો પ્રયત્ન કર્યો એ બેચરભાઈ પટેલ નામના એક પ્રોફેસરે કર્યું છે એમણે તો એમ કહ્યું કે ગૌણ લેખક સુધારે કહ્યું કે ગૌણ એટલે ને ગૌણ તમે આ કઈ કઈ રીતે રણછોડભાઈ રણછોડભાઈ ઉદયરામ નું કયો ખ્યાલ એમના ચિત્રમાં હશે એ જ મારે ખ્યાલ બહાર કહ્યું બહુ પહેલાં મારે અભ્યાસ કરવાનો થયો જ્યારે બે હજાર બેમાં મેં પીએચડી કર્યું ગુજરાતી નાટ્ય વિવેચન ઉપર તે વખતે મારા ધ્યાનમાં મારા ગાઈડ સાહેબ બેઠા છે સતીષ વ્યાસ સાહેબ અને એવો આવો અદ્ભુત વિષય નાટ્ય વિવેચન ઉપર હું મને એમને સોંપેલો તો એ વખતે પણ મેં અભ્યાસ કર્યો એ વખતે મને લાગ્યું હતું કે રણછોડભાઈ ઉદયરામ દવે ઉપર તો તમારી અલગથી એક વ્યવસ્થા ઊભી કરવી પડે એક એવું એવું અદ્ભુત વ્યક્તિત્વ અને એટલું બધું કામ એમણે કર્યું ગુજરાતી સાહિત્યમાં ચોસઠ જેટલા પુસ્તકો એમણે આપ્યા હશે ઘણા હજી અપ્રાપ્ય ઘણા બધા અપ્રાપ્ય છે અને ઘણા છપાયા પણ નથી લખાયેલા પડ્યા છે એના તરફ કોઈ ધ્યાન પણ કદાચ કોઈ આપ્યું નથી તો આ રણછોડભાઈ ઉદયરામ દવે નાટ્યવિવેચક તરીકે એનું એમનો મારે અભ્યાસ કરવાનો થયેલો અને એ વખતે મેં જોયું કે નાટ્યપ્રકાશ નામનું જે એમનું પુસ્તક છે એમ અદ્ભુત સૈદ્ધાંતિક નાટક વિશેનું સૈદ્ધાંતિક વિવેચન એમણે બહુ સુંદર કરેલું છે જો નાયિકા ભેદ નાયક ભેદ વિવિધ પ્રકારની એ બધી વાતો એમાં છે અને આપણને થાય કે આટલું બધું કામ સંસ્કૃતમાંથી સીધે સીધું લઈ આવવું એ કે એટલું સહેલું સહેલું કામ નથી અને એ પણ રણછોડભાઈ ઉદયરામ દવે એટલે એટલા બધા વ્યસ્ત નિરંતર કર્મશીલ એક ધારા કામમાં રહેલા માણસ એક પણ દિવસ એ એકવીસ વર્ષની ઉંમરે કામે લાગ્યા હશે અમદાવાદમાં જ્યારે એ હતા પેલા વિદ્યા વ્યાસંગીના મંત્રી તરીકે રહ્યા અમદાવાદનો લો કરવા માટે આવ્યા હતા એ તે સમયે જે કેટલીક સંસ્થાઓ સાથે જોડાયા મંત્રી તરીકે એવી રીતે કામ એમણે કર્યું ગુજરાત વરનાકુલ સોસાયટીમાં પણ કામ કર્યું એમણે દલપતરામને દલપતરામને કંઈક આંખોની તકલીફ થઈ અને મુંબઈમાં દવા લેવા માટે ગયા હશે આંખોની તો એ દરમિયાનનું જે બુદ્ધિપ્રકાશનું તંત્રનું તંત્રીનું કામ પણ એમણે થોડોક સમય સંભાળ્યું એ એ વખતે એમની ઉંમર એકવીસ વર્ષની હતી હવે એકવીસ વર્ષની ઉંમરે આ માણસ કામે લાગ્યો અને સતત અવિરત રીતે એણે કામ કર્યું લગભગ એક વર્ષ જેટલું કામ એમણે સાહિત્યના ક્ષેત્ર માટે કર્યું છે આટલું મોટું કામ અને એ પાછું એટલું ખાલી સાહિત્યનું કામ નથી કર્યું સાહિત્ય ઉપરાંત પોતાના જે પર્સનલ કામો હતા એ તો કર્યા જ નોકરી પણ અહીં ગુજરાત અમદાવાદમાં હતા સરકારી નોકરી કરતા હતા અમદાવાદમાં અને પછી પાછા બેચરભાઈ લશ્કરી ની એક કંપનીમાં જોડાયા મેસર્સ લાસન કરી કોઈ કંપનીમાં એટલે મુંબઈ જવાનું થયું અને મુંબઈ ગયા પછી પણ મેં ત્યાં ઘણું કામ કર્યું મુંબઈ ગયા એટલે ત્યાં પાછા ગોંડલ અને બીજા બધા સ્ટેટના દેશી રાજ્યો સાથેના સંબંધો વધ્યા એમના એના કારણે પણ એમનું જે બીજું એક દેશી રજૂઆત સાથેનો જે સંબંધો હતા એ વધારે વિકસ્યા એ કામ પણ વધ્યું એમનું એ વહીવટનું કામ પણ વધ્યું અને કચ્છના રાવ કેંગારજીએ પણ એમને એક કામગીરી સોંપી તો વિવિધ પ્રકારના કામ એમણે એ કરતા જ રહ્યા છે જીવન વિશેની વાત આપણે કરીએ ત્યારે આપણી પાસે જે માહિતી મળે છે આમ જેમ તથ્ય કહીએ ને જન્મ્યા ક્યારે ક્યાં જન્મ્યા એના માતાનું નામ શું હતું પિતાનું નામ શું હતું એવી બધી વિગતો છે આપણે એ વાંચી નાખીએ ઝાટકે આમ તો પણ મૂળ જે કામ છે એમનું રણછોડભાઈ ઉદયરામ દવેનો જન્મ અઢારસો સાડત્રીસમાં મૌધામાં થયો તેમના માતાનું નામ ઈચ્છાભાઈ ઉલયરામ અને કાશીરામ ઉલેમ કાશીરામ દવેના એ પાંચમા સંતાન હતા આ ઈચ્છાભાઈ એમના બીજા ઉદયરામના બીજા પત્ની હતા એમના એ પાંચમા સંતાન હતા તેમને લગ લગભગ પંદર વર્ષ જેટલો સમય પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ લેવામાં રણેશભાઈનું ગયો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના વર્ષોમાં એ અમદાવાદમાં લો ક્લા લો ક્લાસનો અભ્યાસ કરતા હતા તે વખતે જ વિદ્યાભ્યાસક મંડળીના મંત્રી બન્યા છે બુદ્ધિપ્રકાશના તંત્ર પણ એ વખતે સેવા આપે છે અને આ વખતે જ પાછું વિવિધોપદેશ તથા આરોગ્યતા સૂચક નામના ગ્રંથો પણ લખે છે એ આ એકવીસ વર્ષની ઉંમરનું કામ છે એમનું અઢારસો બાસઠમાં જયકુમારી વિજય નાટક તે જ સમયે લખવાનું શરૂ કર્યું આજે અમદાવાદમાં હતા અને બુદ્ધિપ્રકાશમાં એક હપ્તે હપ્તે છપાયું છે જયકુમારી એ પહેલાં જયકુમારનું જય એવું એ પ્રકારનું નાટકનું નામ હતું પછી એનું જયકુમારીનું જય નામે ચોંસઠમાં એ ફરી પાછું એમણે ફૂલ લેન્થ પ્લેયર તરીકે છાપ્યું છે ગોંડલ ઇડલ તથા પાલનપુર એ ત્રણ રાજ્યોના મુંબઈના પ્રતિનિધિ તરીકે પાછા યોગદાન આપે છે મુંબઈમાં કાયમી નિવાસ કરવાનું થયું પેલી લાલસન કંપની જોડાયા એટલે પછી લલિતા દુગ્ધર્શક નાટકની રચના ત્યાં મુંબઈ ગયા પછી કરી છે આ પહેલાં તેમણે હરિશ્ચંદ્ર નવદમયંતી તારામતી સ્વયંવર મદાલસા અને ઋતુધ્વજ આદિ પૌરાણિક અને ઐતિહાસિક નાટકો લખીને લખાઈને એમણે ભજવી નાખેલા હતા એ પહેલાં તો ભજવાઈ ગયેલા ઘણા બધા નાટકો એ કંઈક ખુરશો કાબડાજી સાથે એમણે કંઈક જોડાણ થયેલું એમનું કે ખુરશુ કાબડાજી એ પારસી નાટક મંડળી નું એ કામ કરતા હતા પણ એમણે આમનું જે હરિશ્ચંદ્ર નાટક જે પેલું હતું તમિળ ભાષામાં લખાયેલું હરિશ્ચંદ્ર નાટક એનો અંગ્રેજી ઉતારો અને અંગ્રેજી ઉતારવાનું પાછું આમને ગુજરાતી ઉતારો કર્યો આમ આપણે ત્યાં જે થયું છે ને સૌથી પહેલું તમે જુઓ લક્ષ્મી નાટક લખાયું છે તો એમાં આવું જ થયું કે લક્ષ્મી નાટક અસલ તો પેલા ગ્રીક ભાષાનું નાટક છે એમાંથી અંગ્રેજીમાં ઉતારો થયો અને અંગ્રેજીમાંથી પછી પાછું દલપતરામે ગુજરાતી કર્યું એટલે આમ જોવા જઈએ તો એને ભાષાંતર કહેવું કે નહીં એ મોટો પ્રશ્ન છે એ આમ તો મૌલિક કામ જ કહેવાય એક રીતે કારણ કે નાટકની જે રચના છે એવી હોય છે કે તમારે તમારા પેલા પ્રદેશ પ્રમાણે એને વ્યવસ્થા ગોઠવવી પડે તો તમિલ નાટક જે હરિશ્ચંદ્ર નાટક એમનું એમણે કર્યું ઉતારો હરિશ્ચંદ્ર નાટકનું પણ કર્યો તારામતી સ્વયંવરનું પણ કર્યું એની વાત વાત કરું પછી આમ તો શૈલેષભાઈ આખી વાત નાટકની કરવાના જ છે એટલે તો મદાલાસા અને ઋતુધ્વજ આદિ પૌરાણિક નાટકો ઐતિહાસિક નાટકો લખાયા અને ભજવાઈ પણ ગયા લઈતા દુગ્દર્શક નાટક એવું હતું કે એનાથી એમને ઘણો યશ મળ્યો બીજું એક કામ એવું એ એ દરમિયાન થયું અઢારસો અઢારસો સિત્તેરમાં હોપ સાહેબને બહુ આમ એમના પ્રત્યે બહુ માન થયું એમના વિવિધ પ્રકારના કામો જોઈને એટલે એમણે કિન્લોક ફર્બસ સાહેબે લખેલું ગુજરાતનો જે ઇતિહાસ છે રાસમાળા નામનું એના અનુવાદનું કામ રંશોડભાઈ ઉદયે એમને સોંપ્યું આમ તો એ કામ માટે નર્મદાશંકર નક્કી થયેલા જ હતા નર્મદાશંકરે અનુવાદ કરેલો જ છે નર્મદે પણ એ દરમિયાન આમને પણ એમને કામ સોંપ્યું અને એ બે રાસમાળાના બે ભાગ છે એ બે ભાગનો અનુવાદ અમને કર્યો ખાલી અનુવાદ કર્યો એટલું નહીં ભાષાંતર કરવા ઉપરાંત સૌથી વધારે મહત્ત્વનું કામ એ હતું કે ગુજરાતના ઇતિહાસ વિશે કિન્ક ફોર્બસ જે ન જાણતો હોય અથવા એના જે સોર્સિસના એટલે આધારના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ રણછોડભાઈ ઉદેરા અમે સોલ્વ કરી નાખ્યા એ પોતાની રીતે એનો અભ્યાસ કરી અને કોઈ અધૂરી કથા હોય તે કથાને ક્યાંક લાવી અને પાછા અમે એડ કરેલી છે એટલે રાસમાળા જેનો જે અનુવાદ રણછોડભાઈ ઉદયરામ દવે કર્યો છે એ ખરેખર નોંધપાત્ર છે અને ધ્યાન બહુ જ ધ્યાનમાં લેવા જેવો છે એનો થોડોક અભ્યાસ કરીને ખ્યાલ આવે તો અઢારસો સિત્તેરમાં કિલ્લો ફોર્બસનું એનું રાસમાળાનો એમાં અનુવાદ કર્યો એક મોટું કામ એમણે કર્યું યુરોપિયનોનું પૂર્વ પ્રદેશ આદિ સાથે વેપાર એ શીર્ષક નીચે એમણે પાંચ ગ્રંથો પ્રગટ કર્યા અને એ ગ્રંથો પ્રગટ કરવાના કારણે એવું થયું કે અંગ્રેજોને એનો બહુ પ્રભાવિત થયા અને એના કારણે આ એમનું કામ જોઈને સાહિત્ય સેવાનું પણ કામ જોઈને એમણે એમને એક ઇલકાબ આપ્યો દીવાન બહાદુર આ દિવાન બહાદુર આમાં આપણે નથી લખ્યું કે પણ દિવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ દવે એવો ઇલકાબ એમને ત્યાંથી એ વખતે મળ્યો છે ઓગણીસો વીસથી ત્રેવીસ સુધીના સમયમાં એમણે નિદ્ય નિંદ્ય શૃંગાર નિષેધક રૂપક વેરનો વાંસે વસ્યો વારસો તથા વંઠેલ વિરાના ખૂણાકૃત્યો એ નાટકો લખ્યા ત્રેવીસમાં તો આપણે જાણીએ છીએ કે નવમી એપ્રિલ ઓગણીસો ત્રેવીસમાં કંઈક અલ્પકાલીન રૂગતામાં એમનું અવસાન થયું તો આમ જોવા જઈએ તો જીવન તો આટલું જ છે જીવનની વાત કરવાની હોય તો રણછોડભાઈ ઉદયરામ દવેના જીવનમાં તમે આટલું સ્પીડમાં ફટાફટ બોલી જઈએ આટલું એટલે આ વાત પૂરી થઈ જાય પણ રણછોડભાઈ ઉદયરામ દવેનું જીવન એ ખાલી જીવન થોડું હતું સતત નિરંતર પ્રવૃત્તિમાં અને સતત એમના ચિત્તમાં એક જ વાત હતી એ એમના કેટલાક કોટેશન તમે સાંભળો એટલે તમને ખ્યાલ આવશે મેં જે કેટલાક નોંધ્યા છે બહુ જ લાંબી વાત નહીં કરું પણ આ તો કારણ કે નાટકની વાત તો શૈલેષભાઈ બહુ સરસ રીતે કરવાના જ છે એટલે હું નાટકને આમ સ્પષ્ટ નથી કરતો નાટક ખરેખર બહુ એના એમને કોઈ કે કોઈ ઉશ્કેર આમ બોલે ને કંઈક નાટક વિશે વાત કરતા હોય ત્યારે એમણે ખાસ કહેલું એક જગ્યાએ કે સદાચારના સંસ્કાર પાડી પ્રજાજીવનને ઉન્નત રાખવાના હેતુથી ઉત્તમ શ્રેણીના કવિઓએ ગદ્યપદ્યાત્મક નાટ્યલેખનનો આરંભ કર્યો અને રંગભૂમિ અસ્તિત્વમાં આવી પણ ક્રમશઃ સર્વત્ર અને વિશેષ કરીને ગુર્જર પ્રદેશમાં રંગભૂમિ અને નાટ્યલેખન બંને બહુ જ અધપતન માર્ગે વહી સદાચારને બદલે દુરાચાર શીખવનાર બની નાટ્યલેખક તથા નાટ્ય કંપનીના માલિકને દ્રવ્ય પ્રાપ્તિના સાધન થઈ પડ્યા છે એ દુર્દશા ખરેખર અસહ્ય છે એમનું જે દુઃખ છે સૌથી મોટું દુઃખ છે એ આ જ દુઃખ હતું અને એ નાનપણમાં સાંભળે જોયેલી ભવાઈ ભવાઈ ઉપરાંત બીજું એક આખ્યાન ઓખાહરણ જે થાય ચૈત્ર મહિનામાં ઘરે ઘરે ઓખાહરણ થતાં ગામડાઓમાં શહેરોમાં પણ થતા ગામડાઓમાં પણ થતા હતા પ્રેમાનંદનું ઓખાહરણ છે એ ચૈત્ર મહિનામાં ખાસ બ્રાહ્મણો હવે ઓખાહરણ છે એ પણ પ્રસ્તુતિનું પ્રસ્તુતિની કલા છે આમ ઓખાહરણને તમે સાહિત્યનો પાઠ અમે તો મારે પેલા એમાં નોંધ્યું છે ખાસ કે ઓખાહરણને તમે સાહિત્યની કૃતિ ન કહી શકો એ પ્રસ્તુત ના થાય તો એનો કશો અર્થ જ નથી એને ભજવવું જ પડે તમારે જેમ નાટક ભજવવું પડે એવી રીતે ઓખાહરણને પણ તમારે ભજવવું પડે સ્ટેજ બરાબર બધું ગોઠવીને પછી એને લલકારીને ગાવું પડે અને એ એના અંગભંગીમાઓ સાથે એના તાલ સાથે એને ચાલવું પડે તો એ એક જુદો જ સબ્જેક્ટ છે જુદો વિષય છે જુદું સ્વરૂપ છે જુદી જ કોટીનું સ્વરૂપ છે આખ્યાન પણ નાટકનું પણ એવું જ છે નાટક પણ જો ભજવાય નહીં તો નાટક જ નથી એટલે સૌથી મોટી આમને જે રણછોડભાઈ ઉદયરામ તમે જે સમસ્યા થઈ હતી એ સમસ્યા પણ એવી હતી કે એમના સમયમાં જે શિષ્ટ સર્જકો હતા એ લોકો નાટકો લખે ખરા પણ કેવા લખે નવલકથા જેવા વાર્તા જેવા એ ગદ્ય જોયા પ્રકારનું ગદ્ય હોય હવે જ્યાં સુધી સ્ટેજ સાથે તમારું કનેક્શન ના હોય નાટક સાથે રંગભૂમિ સાથે તમે જોડાયેલા ના હો તો તમને ઓડિયન્સની કઈ વસ્તુ પીરસવી છે એની ખબર જ ના પડે એટલે સારા સારા મોટા મોટા લેખકો એ વખતે સ્ટેજ પર ફ્લોપ જતા હતા પણ રણછોડભાઈ ઉદયરામ રામદેવે એને નાટક રંગભૂમિ સાથેનું એવું જોડાણ હતું કે એમણે રંગભૂમિ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરવાનું પણ એમને ફાવતું હતું આપણે પછીના પંડિત યુગમાં તમે જુઓ ને કવિકાંતને એમનું એક નાટક ભજવવા માટે કે થોડાક સુધારો કરીશું એવું સોમનાથ બ્રહ્મડ કે કોઈએ કહ્યું એમને ડિરેક્ટરે એટલે કવિકાંતે બરાબર ઠમ્ફો રહેલા દરવાજો બંધ કરીએ લાકડીએ લાકડીએ એટલે તું મારા મારા નાટકમાં સુધારો કરીશ સ્ટેજ સ્ટેજેબલ બનાવવું હોય નાટકને નાટકને તકતાલાયક કરવું હોય તો એના માટે એ જે જે કરવું પડે તે કરવું પડે એવી એવું એડજસ્ટમેન્ટ બીજા કોઈ નહોતા કરતા રણછોડભાઈ એ માટે તૈયાર હતા અને જે જેટલા પણ નાટકો આપણે જોઈએ છે શરૂઆતથી માંડીને જે કુમારીનો જયથી કે આ અશ્વમે આપણા આ બધા હરિશ્ચંદ્ર અને બધા થઈને એ નાટકો જોઈએ તો જે નિર્ધેશ શુંગાર નાટક જે છેલ્લું આવે છે રૂપક એની પછીના વાંસે વસ્યો વારસોવાળા વાળા એ નાટકોમાં આપણે દેખાય છે કે ધીમે ધીમે લાંબા લાંબા સંવાદ ટૂંકા કરવા માંડે છે એમને ખ્યાલ આવતો ગયો છે કે સ્ટેજ ઓડિયન્સને નાટકને સ્ટેજ પર રજૂ કરવું હોય તો આ લાંબા લાંબા સંવાદો જે લલિતા દુગ્દર્શકમાં આપણે છેલ્લા દ્રશ્યમાં આવે છે પેલી લલિતા કૂવામાં પડીને આત્મહત્યા કરે છે એ પેલા જે લાંબુ એક ભાષણ આપે છે ઓડિયન્સને ઉદ્દેશને અને એ ભાષણ તો વારંવાર વંશમોર થાય છે વારંવાર અસંખ્યવાર વંશમોર થયું છે લગભગ જુઓ ને અગિયારસો વખત તો એ નાટક ભજવાયું હશે એમ કહે છે આટલા બધા શો કોઈના થયા જ નથી એટલા બધા શો લલિતા નાટક ના થયા લગભગ બધા જ નાટકોનું એમ 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 જેટલા પણ નાટકો ભજવાયા સ્ટેજ પર એ બધા જ નાટકો બહુ જ વારંવાર ભજવાયા છે તો એ લાંબા લાંબા સંવાદો એમણે જોયા એ સંવાદો એમણે ટૂંકા કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે છે ઘણી બધી મર્યાદાઓ પણ છે પણ સમસ્યા શું છે કે જ્યાં આરંભ કર્યો સૌથી પહેલું નાટક લખ્યું એ માણસની પાસે કોઈ આદર્શ નથી બીજો કશું એની પાસે જે આદર્શ છે એ આસપાસની એના આદર્શ છે મરાઠી રંગભૂમિ છે કે બીજી કોઈ રંગભૂમિ એનો આદર્શ એમણે જોયો અને બધા જ મોટે ભાગે સ્ટેજ પર જઈને કરવાનું શું હોય તો કે ઓડિયન્સને ગલગલિયા થાય એવું નાટક હોવું જોઈએ ઓડિયન્સને ગમવું જોઈએ એવું નાટક હોવું જોઈએ એટલે કેટલાક લોકો કહે કે ભાઈ તમે જે કહો છો એવું તમે નહીં કરી શકીએ અમે તો નાટકમાં ઓડિયન્સને ગમે ને એવું કરીએ એમ એટલે બરાબર પુણે પ્રકોપ પ્રજવી ઉઠે એમનો એ શું કહે છે કોઈક કહ્યું કે આજકાલની પ્રજાને રંગભૂમિ પર શૃંગાર તથા હાસ્ય વ્યસ્તી છલકાતા નાટકો જોવા વધારે ગમે છે એવું કહેતા નાટકના કંપનીના માલિકને ઉદ્દેશ્યને એમણે કહ્યું શું કહ્યું છે એ તમારી ગોળ ગોળ શબ્દોની દલીલ પાછળ શૃંગાર હાસ્ય બિભત્સ પ્રવેશો દ્વારા જનસમુદાયની પાછવી વૃત્તિને પોષીને તથા ઉશ્કેરી ઉદરપોષણનો હેતુ છે એ ન ભૂલશો નાટકને ઉલરપોષણના હેતુથી નહીં લખવાનું આવું તો કોણ કહે નાટકનું ખરેખર એવી કળા છે કે જે ખરેખર ઉલળ પોષણ માટે જ છે ઓડિયન્સને ખુશ રાખે તો જ એ કમાય ભવાઈનું એવું જ હતું ભવાઈમાં કેમ સમસ્યા આવી એમણે ભવાઈ જોઈને ન ગમે એનું કારણ શું હતું કે એવા ચેનચાળા ભવાઈ કરતા હતા ઓડિયન્સને ગમે તેવા એટલે નાટકમાં શું થાય કે પીટ ક્લાસના જેનું જે ઓડિયન્સ હોય પીટ ક્લાસ ચોથો વર્ગ એક આખો જુદો હોય પાછો એકદમ ઓછી કિંમતમાં ટિકિટ ખરીદી અને આવેલો હોય એવો એક વર્ગ હોય પાછું એને ચોક્કસ પ્રકારની વસ્તુઓ જ જોઈએ નાટકમાં તો એવા લોકોની વૃત્તિને ઉત્તેજન આપવાનું કામ જો નાટક કરશે તો નાટક માટેનું એમનો જે ભાવ હતો એ એવો હતો કે આ એક પવિત્ર કામ છે નાટક શાળા એમ કહેતા હતા નાટક એક સંસ્કાર વારસો લઈને ઓડિયન્સ ક્યાંક બહાર તમારું નાટક કોઈ જાય બીજું વિદેશમાં ક્યાંય તો એમ ખ્યાલ આવવો જોઈએ કે આ ગુજરાતનું આવું ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ નાટક છે તો શ્રેષ્ઠ નાટકોનો ખ્યાલ એમના મનમાં બહુ જ ઘટ કરી ગયેલો હતો ઓખાણની જે વાત થઈ તેમાં એમાં એમાં એવું એવું થયું હતું કે ઓખાણમાં પછી બ્રાહ્મણો જે જે પ્રકારના વર્ણો જે રીતે પ્રસ્તુત કરતા હતા ઓખાણ એમાં પણ એમને બહુ તકલીફ થઈ ગઈ કે આ શું એટલે એમાં નાટકમાં એનો રસ્તો જોયો અને પહેલું જ એમણે શરૂ કર્યું જયકુમારીનો જય અને અમદાવાદમાં હતા એ વખતે બુદ્ધિ પ્રકાશમાં પણ હતા અને એમનું બુદ્ધિપ્રકાશમાં થોડું ચાલતું પણ હતું લખવાનું સુધારક યુગની મોટી સમસ્યા એ હતી કે બે જ મોટા માણસો હતા એક દલપતરામ એ રક્ષિત બધી જ નોકરીવાળા હતા અને બધું એની પાસે હતું અને બીજા હતા નર્મદ બે જ એવા મોટા માણસો હતા કે જેના જેના સિવાય બીજા કોઈ દેખાતા જ નહોતા એટલે મેં કહ્યું સાહિત્ય પરિષદના ઇતિહાસમાં કે બીજી કોઈ જગ્યાએ દલપત અને નર્મદ સિવાય ત્રીજો માણસ દેખાતો નથી એની પાછળનું આ લોજિક છે કે એ લોકો એના પહેલેથી એમને જોયા કર્યા ખાલી નાટકનું પાછું એવું હતું કે નાટક જે માણસ લખે એના માટે એક સુગાવી વૃત્તિ પણ લોકોની હતી પાછી તો હંશોડભાઈ ઉદયરામ દવે બહુ જ જુદા જુદું જુદા બધું કામ કર્યું એટલે એમણે એક પાછી પેલા કહ્યું છે ડિરેક્ટરોને નાટક મંડળીવાળાને એક એક સૂચનાએ આપી છે કે રંગભૂમિના ધંધાથી પેટ ન ભરાય એટલે કવિ એવું કીધું કે આ જે બધી ફિલ્મો આવે છે ને જે બહારથી વિદેશી ફિલ્મો એ ફિલ્મોને કારણે લોકો ઓડિયન્સ છે આપણી પાસે નાટકમાં આવું પણ એવું માગે છે એમ એટલે એમણે કહ્યું રંગભૂમિના ધંધાથી પેટ ન ભરાય તો અન્ય ધંધે વળગો પણ રંગભૂમિને કલુષિત ના કરો રંગભૂમિ માટે આટલું બધું આટલું બધું પ્રેમ ફરી વાંચું રંગભૂમિના ધંધાથી પેટ ન ભરાય તો અન્ય ધંધે વળગો પણ રંગભૂમિને કલુષિત ના કરો તો રણછોડભાઈ ઉદયરામ દવેનું વ્યક્તિત્વ છે અભ્યાસ કરતા જઈએ એટલે મારી પાસે શબ્દો જ નથી એમના માટે શું કહેવું કારણ કે એવું થયું છે કે આપણે ત્યાં ભ્રાંત વિદ્વત્તા પોષાઈ રહી છે ચારે બાજુ વિદ્વાન નથી એવા લોકો વિદ્વાન છે એવી રીતે દેખાય છે પણ જે ખરેખર વિદ્વાન છે એ આવી રીતે ઉપેક્ષિત છે હવે એના માટે કયા શબ્દો વાપરીએ પ્રખ્યાત નાટ્યકાર એમ કહીએ તો પ્રખ્યાત તો વિશ્વને લગાવીને ઘણા બધા લોકો ફરી રહ્યા છે એને એને એ લાઈનમાં મૂકવા ન થાય તો કયા શબ્દો વાપરવા આમને બહુ બહુ નવો શબ્દો લઈ આવ્યા મનીષભાઈ નાટ્યહોત્રી ખબર નહીં કોઈને પૂછવું હોય તો તમને પૂછવું છે પણ નાટ્યહોત્રી જેમ પેલા અગ્નિહોત્રી હોય છે ને જે સતત અગ્નિ સાથે રાખે અને આજીવન અગ્નિ સાથે એ જીવન એનું પૂરું થાય એમ નાટ્યહોત્રી આ જીવ્યા ત્યાં સુધી ત્રેવીસ બે હજાર એટલે અઢારસો ત્રેવીસ ઓગણીસો ત્રેવીસમાં જે એમનું અવસાન થયું ત્યાં સુધી એ સતત નાટકને સાથે રાખીને જીવ્યા છેક સુધી જીવ્યા નાટક વગરની વાત ક્યાંય વાત આપણે જોઈએ નહીં અને નાટકમાં પણ એણે છેલ્લે જે નિંદ્ય શૃંગાર નિષેધક નાટક લખ્યું રૂપક લખ્યું એ તો એ અદભુત વાત એવી છે કે વિશ્વજી ઠક્કુરને કહેતા કે રવિવારે આપણે નાટક જોવા જઈશું લગભગ વર્ષો સુધી એમણે દર રવિવારે નાટકો જોયા જે ભજવાતા હોય તે નિયમિત જોયા એક પણ દિવસ એમણે પાડ્યો નથી એક પણ રવિવારે પાડ્યો નથી એટલે એટલી વયોવૃદ્ધ ઉંમરે પણ એમણે નાટકો જોયા છે ઠકુર વસુજી એમ લખે છે એમાં કે એમણે ક્યારેય એક પણ દિવસ એવો નહોતો કે ચૂકી ગયા હોય અને બધા નાટકો જોયા અને નાટકોમાં જ્યારે પણ શૃંગાર અને હાસ્ય અને બિભસને જુદી જુદનું આવે એટલે આમ ડોકી કરે નોંધ કરે અને પછી એક એવું નાટક લખવું છે કે આ બધાને ખબર પડે કે આવું નાટક પણ ન કરાય તો નિંદ્ય શૃંગાર નિષેધક રૂપક એ એમણે આપ્યું એ પછી બીજા બે નાટકો લખ્યા છે એમાં એક નાટક ફ્રેન્ચ અને યુરોપિયન નામો સાથે નાટક પણ છે કંઈક એ બીજી બીજા પ્રભાવોથી પણ લખ્યું છે પણ છેલ્લું જે આમ એમનું જે મહત્વનું મૌલિક નાટક છે નિંદ્ય શૃંગાર નિષેધક નાટક રૂપક એ અદ્ભુત છેલ્લે વાત કરવાના છે એટલે એના વિશે હું નથી વાત કરતો પણ એમનો જે મૂળ હેતુ હતો કે ગુજરાતની પ્રજા કે આ દેશની પ્રજા એનું એનું વ્યક્તિત્વ નાટકમાં દેખાવું જોઈએ જ્યારે પણ નાટક ભજવાય ત્યારે લાગવું જોઈએ કે આ ભારતનું નાટક છે એમાં આવા આવા નિંદ્ય શૃંગાર જે જે શૃંગારિક જે વર્ણનો આવે છે કે એવા એવા દ્રશ્યો આવે છે દ્રશ્યો ના હોવા જોઈએ એવા ચેનચાળા ના હોવા જોઈએ દિવ્યોથી સંવાદો ના હોવા જોઈએ એના ચોક્કસ પ્રકારના હેતુ એમના એમણે ફિક્સ કરી કર્યા હતા એક એક અને એક જુદા પ્રકારની ઉમદા વ્યવસ્થા કારણ કે પારસી નાટકો પણ જોયા હતા એમણે પારસી રંગભૂમિ આખી આખી ચાલતીથી અઢારસો ચાલીસની આસપાસ શરૂ થયેલી એ રંગભૂમિ શંકરશેઠના થિયેટરમાં બધા નાટકો ભજવાતા હતા એ એમણે જોયેલું હતું બધું અને એ જ પારસીઓ સાથે એમણે કામ કર્યું અને પારસીઓ ગુજરાતી નાટકો કરતા થયા એવી પણ વ્યવસ્થા એમણે કરી લગભગ અઢારસો સિત્તેરની આસપાસ તો એ નવી આખી નાટ્ય ઉદ્વેજક મંડળી એમણે શરૂ કરી કરાવી આમ તો અને ગુજરાતી નાટકો ભજવાતા થયા બહુ સુંદર રીતે ભજવાતા થયા અને લોકોએ જોયા ત્યાં સુધી કે નાના નાના બાળકોને લઈને મહિલાઓ પણ નાટકો જોવા આવતી તો એની વ્યવસ્થા મેનેજરને કરાવી હતી કે પેલા ઘોડિયા મુકાવતા હતા કે બાળકોને સાચવવા માટે એક મેનેજર હોય એ બાળકોને સાચવે મહિલાઓના બાળકોને અને તારામતી સ્વયંવર કે બધા ઋતુ એ નાટકો જોવા માટે બહેનો પણ આવે અને બહેનોની મોટી સંખ્યામાં આવતી હોવાના કારણે પાછી બીજી એક વ્યવસ્થા એ ઊભી કરતા હતા કે કોઈ એની છેડછાડ ના થાય એ માટેના પણ અત્યારે બાઉન્સર મૂકે છે ને એવા બાઉન્સર એ વખતે હતા આ કશું ના થવું જોઈએ સ્ટેજ બાકી અદભુત વ્યવસ્થા એમણે એ જમાનામાં આટલું બધું વિચારેલું તો જાજુ શું કહેવું એમના વિશે બીજી બધી કેટલીક વિગતો તો લેખ થશે તો એમાં આવી જશે મારે જે ખરેખર પહેલાં જ કહેવાનું હતું એ હવે કહું છું આઠ ઓગસ્ટ અઢારસો સાડતના રોજ મહુધામાં જન્મેલા મૌધા નડિયાદ અને અમદાવાદમાં કેળવણી પામેલા નાટ્યકાર ઇતિહાસકાર શાસ્ત્રી નવમી એપ્રિલ ઓગણીસો ત્રેવીસ ત્રેવીસના રોજ અલ્પકાલીન રૂગતા એક કરીને નિર્વાણ પામે પામેલા સાક્ષરરત્ન દિવાન બહાદુર હંશોડભાઈ ઉદયરામ દવેની પુણ્ય શતાબ્દીએ આપણે ભાવાંજલિ આપવા અહીં એકત્ર થયા છે આમ આમ તો એમના સો વર્ષ થયા ત્યારે શતાબ્દી એક શતાબ્દી ગ્રંથ પ્રગટ થયો રણછોડભાઈ ઉદયરામ દવે શતાબ્દી ગ્રંથ એ આ છે મારી પાસે એ અપ્રાપ્ય કૃતિ છે અને આ મને મળી ક્યાં છે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મને એવી તેવું છે કે હું ભૂમિમાં ગુજરાતીમાં આંટો મારતો હોઉં છું મારા પેલા મિત્ર પણ સાથે હોય છે કે હસ્તપ્રતો અમે શોધતા હોઈએ છીએ તો ગુજરીમાં ફૂટપાથ પર બે રૂપિયા પાંચ રૂપિયામાં આ પુસ્તક આ મળ્યું નથી આ ક્યાં કોઈ લાઇબ્રેરીમાં નથી ક્યાંય મળતું નથી આપ્યા છે હવે આ આ ફરી કોઈ છાપશે તો એ કામમાં આવશે કોઈને એવું થશે સાહિત્ય અકાદમીને બીજા બધા ધ્યાનમાં લેશે આ બધી વાત તો રણછોડભાઈ દવે ભવાઈ માટે કેટલીક વાતો કરી કે ભવાઈ બંધ થવી જોઈએ એટલું જ નહોતું એમણે શું કર્યું અમદાવાદમાં આવ્યા હતા એ વખતે મહિપતરામ રૂપરામ સાથે ચર્ચા પણ કરી અને ભવાયાઓને બોલાવ્યા જે જે ભવાઈ ભજવતા હોય એ લોકોને અને એમને એમનો સુધારો થાય એ માટેના પ્રયત્નો પણ કર્યા એટલે મહીપતરામ રૂપરામે એક ભવાઈ સંગ્રહ પણ પ્રગટ કરેલો છે એ બે ભાગમાં પણ એક જ ભાગ પ્રગટ થયો બીજો ભાગ તો આપણે આપણે મળતો છે કે નહીં ખબર નથી પણ મહીપતરામ રૂપરામે એ મને લાગે સાહિત્ય અકાદમીએ પ્રગટ પણ કરેલો છે મહીપતરામ એ કોઈ કોઈએ સંપાદન આપે જ કર્યું સાહેબ સંપાદન રતિલાલ નાયકે સંપાદન કર્યું છે તો એક એક ભાગ તો પ્રગટ અને એમાં જે ભાષા છે એ ભાષા સુધારવાના પ્રયત્નો એ રણછોડભાઈ ઉદયરામ દવેએ કરાવેલા મયું કે આ તમે સુધારો અને આ પત્યાજી પત્યાજી કરે છે અને પરેમ પ્રેમ કરે છે બદલે એમ કહો કે પિતાજી પ્રેમથી આવું બધું એમણે કંઈક ઘણા બધા સુધારાઓ સૂચવ્યા એવું નહીં કે ભવાઈ એ નકામી વસ્તુ જ છે એમણે કહ્યું ભવાઈ આપણું લોકનાટ્ય છે પણ જ્યારે ઓડિયન્સમાં લોકોની વચ્ચે હોઈએ છે ત્યારે ભવાયા જે નાયકો છે એમણે જે શિસ્ત રાખવી જોઈએ એ શિસ્ત આપણે એને એના પ્રોટોકોલ આપણે એને શીખવાડવા પડશે અને એ ટ્રેનિંગ પણ એમને આપવાનો પ્રયત્ન કર્યા અમદાવાદમાં ત્યાં સાથે અમદાવાદમાં ત્યારે તમે જુઓ હું તો કહું છું કે એટલી નાની ઉંમરે કોણ કર્યા એકવીસ બાવીસ વર્ષની ઉંમરે કોઈ માણસ આટલું બધું કામ કરે મને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે થઈ શકે તો અદભુત કેટલીક વાતો એમની છે એટલે રણછોડભાઈ ઉદયરામ દવે વિશે જાદુ ન કહેતા મારી વાતનો વિરામ આપું છું આપ સૌ રણછોડભાઈ ઉદયરામ દવેને સાંભળવા માટે આવ્યા મને મને પહેલું આશ્રય થયું કે રણછોડભાઈ ઉદયરામ દવેના નાટકો એટલા બધા લોકોએ જોયા છે ક્યાંક કોઈ કે નોંધ કરી છે કે અમદાવાદથી સ્પેશિયલ ટ્રેન મુકાતી હતી મુંબઈ નાટક જોવા માટે કે આમના નાટક છે એ આપણે જોવા જઈશું બરોડા સુધી પણ ટ્રેન ગયેલી છે ટ્રેન મુંબઈ સુધી પણ જાય છે એટલું મોટું ઓડિયન્સ એમ નાટક જોવા માટે તત્પર હતું એ સમયે મોંઘાવારની ટિકિટો ખરીદીને નાટક લોકો જોવા જતા હતા આપણે ત્યાં તો પાસ શોધીએ છીએ આપણે આજે પણ કે પાસ મળતા હોય તો જરાક કોઈ કાર્યક્રમ ફ્રીમાં હોય તો જ આપણે જઈ શકીએ છીએ એ સમયે એટલા બધા ઓડિયન્સ એટલું મોટું ઓડિયન્સ એમનું એમના નાટકોને જો જોતું હતું એટલે કેવો અદ્ભુત એ નાટ્યકાર હશે કેવા અદ્ભુત એ વ્યક્તિત્વ છે અકલ્પનીય મારા એ જે વર્ણન પેલા કરે છે મણિલાલ દ્વિવેદી કે સફેદ ખેડાશાહી પાઘડી સફેદ વસ્ત્ર અને એ તેજસ્વી ચહેરો મને હજી આજે પણ પ્રભાવિત કરી રહ્યો છે એવું મણિલાલ નભવેદ દ્વિવેદી બોલે છે એમની એમના એક લેખમાં કે એમના એમના નાટકથી હું પ્રભાવિત થઈને એમણે મણિલાલ નવભાઈ દિવેથી પણ એક નાટક લખેલું જંશુદભાઈ ઉદયરામ દવેથી પ્રભાવિત થઈને તો આવા અદ્ભુત વ્યક્તિત્વને પુણ્ય શતાબ્દી નિમિત્તે આપણે ભેગા થયા છીએ અને આપણે બધા એને એમને ભાવાંજલિ આપી રહ્યા છીએ એ માટે ખૂબ ખૂબ આનંદ થાય છે આભાર થેન્ક યુ વેરી મચ નમસ્કાર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ નાટ્યકાર આદરણીય સતીષભાઈ આ વ્યાખ્યાન સત્રના આયોજક સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશન મનીષભાઈ મારા સાથી વક્તાઓ ભરતભાઈ અને બહેન અંતાણીબહેન મારું સન્માન જે ઘરના સદસ્યએ કર્યું એ નવલકથાકાર વાર્તાકાર વિજયભાઈ રાવલ આપ સૌ સતીષભાઈ બરાબર સંભળાય છે ઓકે ઘણા બધા પાના લઈને આવ્યો એટલે તમે ડરી ન જતા નાટ્યકાર વિશે વાત કરવી હોય તો થોડા સંદર્ભો જોઈએ એટલે લાવ્યો છું દીપકભાઈ રણછોડભાઈ માટે કેટલી જદ્દોજદ કરી પરિચય મેળવવા માટેની ને પુસ્તકો અપ્રાપ્ય છે એને પ્રાપ્ય કરવા માટેની આ બધું તો બરાબર છે કોઈ ભાષાના સર્જકને સો વર્ષ થાય પછી મનીષભાઈ સહિત પિસ્તાલીસ માણસ એને અંજલી આપવા કોઈ પણ રાજ્યના પ્રમુખ નગરમાં મળે અને એના દ્વારા સાડા ચારસો માણસ સુધી એ વાત પહોંચે અને પાછી મનીષભાઈ તો દર વર્ષે એ રિપીટ પણ કરે યુટ્યુબ પર એટલે ક્યારેક ચાર હજાર ને ચાર લાખ માણસ સુધી પણ આ વાત પહોંચે હું આશ્વસ્ત છું કે આપણો નાટ્યકાર જીવતો છે આ જમાનો કેવો છે એ જરા જોઈ લઈએ એક તરફ આર્ય સમાજની ચળવળ બ્રાહ્મો સમાજ થિયોસોફિકલ સોસાયટી સુધારાનો યુગ ગાંધીજી સાઉથ આફ્રિકાથી આવ્યા પહેલાના પાંત્રીસ વર્ષ અને એક નાટ્યહોત્રી બહુ સરસ શબ્દ મનીષભાઈ લે આવ્યા એ મચી પડે છે મુંબઈની રંગભૂમિ પર એની વેદનાઓ છે એની સામેનું દર્શન પણ એનું છે મારે શું કરવું છે એ વખતે દેશી નાટક સમાજ મોરબી નાટ્યમંડળી વાંકાનેર નાટ્યમંડળી પારસી રંગભૂમિ આનો જમાનો હતો તમે જાણો છો કે થિયેટર નહોતું ફિલ્મ નહોતી મોબાઈલ નહોતા ટીવી રેડિયો નહોતા એ સમયે કેવળ ને કેવળ નાટક જ મનોરંજનનું માધ્યમ હતું અને લોકો સુધી પહોંચવા માટેનું એક સબળ સ્વરૂપ હતું રણછોડભાઈ ઉદયરામ એ માત્ર આ જ પરિસ્થિતિને કારણે નાટ્યકાર બન્યા એવું નહોતું તમે જાણો છો કે મૌધામાં જન્મી ત્યાં પ્રાથમિક શિક્ષણ લઈ નડિયાદમાં અંગ્રેજીનો અભ્યાસ કરી અમદાવાદમાં લો ક્લાસીસ કરીને કચ્છના ખેંગારજી મહારાજની સેવામાં ગયા અને એને હુઝુર આસિસ્ટન્ટનો એને ખિતાબ આપ્યો પછી મુંબઈની લોરેન્સ કંપનીમાં ગયા નોકરી કરી અંગ્રેજોએ દિવાન બહાદુરનો ખિતાબ આપ્યો પણ આ દિવાન બહાદુર છે ને એ બહાદુર હતા એટલે પારસી રંગભૂમિ અને ભવાઈના જે ત્યાજ્ય અંશો હતા નિંદનીય અંશો હતા એની જે સ્થૂળતા હતી એની જે બજારું વૃત્તિ હતી શો ચાલુ રાખવા માટેના જે ચાળા હતા આ બધાથી રણછોડભાઈ ત્રસ્ત હતા અને એની અંદર પેલો સુધારક રણછોડભાઈ તો જીવતો હતો અને એટલે એણે નાટક લખવાની શરૂઆત કરી એ પાછા નાટ્ય અભ્યાસી હતા એણે પશ્ચિમના નાટકો આગળ નામ આપણે વાંચીશું પશ્ચિમના નાટકોના ગુજરાતી અનુવાદો પણ કર્યા એણે રંગભૂમિ પણ માં પણ લખ્યું અને નાટ્ય દર્શનનો ગ્રંથ પણ આપ્યો તો આવા રણછોડભાઈ જ્યારે સ્વરૂપ હાથમાં લઈને કામ કરે છે ત્યારે કેવું કરે છે ઓગણીસો બાસઠમાં જે કુંવરીની જે જે કુંવરીની જે બુદ્ધિપ્રકાશમાં લખ્યું અને પછી જય કુમારી વિજય એ નામે ગ્રંથાકારે પ્રગટ કર્યું જયકુમારી પણ બહુ સુખી સન્નારી નહોતી એના જીવનમાં પણ તત્કાલીન સમાજમાં જે બદીઓ હતી એને પડઘાવવાનો રણછોડભાઈએ પ્રયત્ન કર્યો પણ રણછોડભાઈનું દર્શન સ્પષ્ટ હતું એને જે કહેવું હતું એના બધા જ નાટકોમાં જુદી જુદી રીતે પડઘાયા કરતું હતું તમે બધા નાટકોના વિષય એક સાથે લો ને તો ઓગણીસો પાસઠમાં તરત લલિતા દુખદર્શક આપે છે અઢારસો એકોતેરમાં તારામતી સ્વયંવર આપે છે એ જ વર્ષમાં હરિશ્ચંદ્ર અઢારસો છોતેરમાં પ્રેમરાય અને ચારુમતી અઢારસો અઠ્યોતેરમાં બાણાસુર મર્દન ઓખાહરણ આપે છે અઢારસો ત્રાણુંમાં મદાલસા અને ઋતુધ્વજ અને નરદમયંતી જેણે રણછોડભાઈનો વાવટો ફરકાવવાની શરૂઆત કરી નિંદ્ય શૃંગાર નિષેધક રૂપક પણ આવ્યું ઓગણીસો બાવીસમાં વેરનો વાંસે વસ્યો વારસો અને વંઠેલ વિરહાના કુડા કૃત્યો ઓગણીસો ત્રેવીસમાં આ કદાચ એની નાટ્યકાર તરીકેની છેલ્લી કૃતિ હોઈ શકે તો એ બધા નાટકોને આપ્યા અહીંયા દમયંતીની વાર્તા પણ જાણીતી છે નળાખ્યાન પણ જાણીતું છે બાણાસુરની વાત એટલે ઓખાહરણની વાત પણ આપણને જાણીતી છે પણ એમની સામે આ નિમ્ન કોમેડી બેતબાજી કુરિવાજો કુરુઢિયો કજોડાના વિવાહ આ બધા વિષયો હતા અને બેતબાજીની સામે એને પડવું હતું એટલે ઓગણીસો બાવીસના પોષ મહિનામાં એટલે કે અઢારસો પાસઠના ડિસેમ્બર મહિનામાં એણે પ્રગટ કર્યું લલિતા દુગ્દર્શક નાટક મારે વાત આ નાટકના આધારે કરવી છે બીજા નાટકોની વાત વચ્ચે કરતા જઈશું હવે એ વખતે નગીનદાસ મારફત ત્યાંના ગુલાબ નાટકમાં જે રીતે સુરતી બોલી આવી મિથ્યાભિમાન નાટકમાં કાઠિયાવાડી બોલી આવી પણ લલિતા દુઃ્દર્શક નાટકમાં ચરોત્તરી બોલીની છાયા આપણને સતત જોવા મળે છે રણછોડભાઈ સામે એનો એક હાઈપોથીસિસ છે અને એના પર જ એ સ્પષ્ટ રીતે કામ કરે છે જ્યારે શિક્ષણની શરૂઆત હોય આપણે ત્યાં કોઈ નાટ્યકાર આચાર્ય તરીકેની ભૂમિકામાં મેદાનમાં ના હોય વર્કશોપ લેતો ન હોય નાટકના ડિપ્લોમાને ડિગ્રી કોર્સ ન હોય એ વખતે એક નાટ્યકાર પોતાને શું કરવું છે સ્વરૂપની દ્રષ્ટિએ ભજવણીની દૃષ્ટિએ કન્ટેન્ટ અને અને એની એના પરફોર્મન્સની દ્રષ્ટિએ એ સ્પષ્ટ વિચારીને આવે એવો આ નાટ્યકાર છે અને એટલે એણે કહ્યું કે એના જ શબ્દોમાં કહું તો નાનપણમાં જ લગ્ન કરવાનો આપણા લોકમાં ચાલ પડી ગયો છે તેમાં વળી કહેવાતા કુલીન ઘર ખોળવા જાય છે તેથી કરીને સારા વરને નઠારી કન્યા અને સારી કન્યાને નઠારો વર મળે છે કેમ કે સારા નરસા ગુણ ઉપર લક્ષ્ય આપવું જોઈએ તેને બદલે નામના જ કુળ ઉપર લક્ષ્ય આપવામાં આવે છે વળી છેક નાનપણમાં લગ્ન થાય છે તેથી ગુણ અવગુણ બરોબર જણાય આવતા નથી તેને લીધે ઘણા દંપતી દુઃખ પામે છે તેના દાખલા આપણને હજારો મળે છે આ હજારો દાખલાઓ જોઈને એ દ્રવિત હોય વ્યથિત હોય એ શક્ય છે અને એની સામે પારસી રંગભૂમિની દાદાગીરી એની સામે ગુજરાતીઓ શું કરી શકે એ સવાલ પણ હતો ભાષાની દ્રષ્ટિએ પણ હતો પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ હતો પ્રેક્ષકોની કેળવણીની દ્રષ્ટિએ પણ હતો કારણ કે આ તો સુધારક યુગનો સર્જક છે અને એટલે એનું એ એ જે એનો હાઇપોથિસિસ છે એ એ એ એનું એનું જે દર્શન છે એ બહુ સ્પષ્ટ છે ઓગણીસો ઓગણસીમાં રંગભૂમિમાં એ લખે છે કે લલિતા દુઃખદર્શક નાટક લખતી વખતે મહુદે મારા મેળામાં હું એ નાટક લખતો હતો એ વખતે મારી લેખીની વેગથી ઉછળી રહી હતી અને એના ગદ્ય પદ્ય અને વસ્તુ સંકલના એના વિશે એકસાથે હું લખતો જતો હતો અને જેમ જેમ લખાઈ જાય તેમ બબ્બે પાના હું નીચે સુકાવા નાખી દેતો સાઈ અને દોટથી જે લખવાનો જમાનો હતો એટલે હું સુકાવા નાખી દેતો હતો પણ કરુણાના સ્થળોમાં એટલે કે જ્યાં જ્યાં એ વસ્તુમાં કરુણ ભાવ આવતો હતો ત્યાં મારું હૃદય પીગળતું અશ્રુપાત કરાવતું એના ટપકા મારા લખાતા પૃષ્ઠો પર પડ્યા હતા જ્યારે જ્યારે હું પ્રૂફ વાંચતો ત્યારે ત્યારે મારી આંખમાંથી આંસુ વહેતા હતા મરીશભાઈ આપણે ત્યાં કવિઓ માટે કહેવાય છે કે એને પૂછવામાં આવે કે આ કેમ પરબારું આવ્યું અચાનક આવ્યું એક ધારું આવ્યું હું તો રડી રડી રડીને થાકી ગયો અને બે પંક્તિ આવી આપણે કોઈ કવિની મજાક કરતા નથી સૌને આદર છે પણ એ વખતે આ માણસ લખે છે એમાં કંઈક સચ્ચાઈ હશે એવું મને લાગે છે કારણ કે એને એના જમાનાને પીધો છે વાસ્ટ કેનવાસ ઉપર જે માણસ કામ કરે ને પછી આવી વાત કહે ને તો માનવી પણ હજી તો ઊગીને ઊભો થતો હોય એ કવિ એમ કહે કે મારા ઉપર તો પરમેશ્વરની કૃપા છે તો ભલે રહી આપણને એમાં કંઈ કોઈ ઉપર કૃપા થાય એમ આપણને વાંધો ન હોય પણ સ્વરૂપમાં ને કવિતામાં તો આવી જોઈએ ને એ નથી આવતી તો આ ટપકા મારા લખાતા પૃષ્ઠો પર પડ્યા જતા હતા જ્યારે જ્યારે હું પ્રૂફ વાંચતો ત્યારે ત્યારે મારી આંખમાંથી આંસુ વહેતા હતા તમે જુઓ કે એક શ્રીમન શેઠની છોકરી સુશીલ કન્યા એક સદ્ધર કુટુંબની સ્વરૂપવાન લલિતા એનો માણસ અથવા તો એનો સાથી એનો અનુચર પંથીરામ એનો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ છે એ પંથીરામ એને કહે છે કે તારો વર્તો કાળા રાભા જેવા બળદિયા જેવો છે કેવું વિતતું હશે જેને લગ્ન પછી સાસરું જોયું જ નથી ઘરનું વરનું મોઢું જોયું નથી એ જમાનામાં એને ખબર પડે છે કે મારો વર્તો કાળો રાભા જેવો બળદિયા જેવો છે તો આ પતિની રાહ જોઈને બેસી રહેલી લલિતા અને એના વિચાર કરતી પંક્તિઓની પંક્તિ ક્યારેક શિખરિણીમાં ક્યારેક મંદાક્રાંતામાં ક્યારેક અલગ અલગ દોહરા સોરઠાના સ્વરૂપમાં એ પંક્તિઓ આવે છે અને લલિતાની મનસ્થિતિ આપણી સામે સ્પષ્ટ થતી આવે છે એક આખી ચિત્રમાલા સતીશભાઈ પિક્ચરિસ્ક વર્ણન એ રણછોડભાઈ આપે છે મને બહુ આમ કોઈ સર્જન હોય ને એની ટીકા કરવી બહુ મનીષભાઈ ગમતી નથી આ બેહુબ આખું સર્જન તમારી સામે આવે ને પછી એની વાઢકાપ કરવી ને છોલવા બેસવું ને કાતર મારવી ને એના વિશે વાત કરવી એ બહુ સહેલું છે પણ એ કેવી રીતે આવ્યું એની પ્રોસેસમાં તમે જાઓ અને લેખકની અડોઅડ બેસીને તમે એને સમજવાનો પ્રયત્ન કરો એ જમાનામાં એ કઈ રીતે જતો હતો એની સમજ મેળવવાની કોશિશ કરો ત્યારે એમાં વધારે આનંદ આવતો હોય છે એટલે આખું ચિત્ર એના વરનું આ કાળા રાભા જેવાનું આપણી સામે સ્પષ્ટ થાય ત્યારે લલિતાની મનસ્થિતિ કેવી હશે તો આ એની પ્રથમ ભજવણીનો ઇતિહાસ પણ બહુ સરસ છે કે એ વખતે જેનું નામ મુંબઈની રંગભૂમિમાં બહુ મોટું હતું એવા ફરામજી અને કાબરાજી એ એમાં આવે છે આપણા શિક્ષકો નરોત્તમ મહેતાજી ફરામજી પાસે જાય છે અને કહે છે કે મારે લલિતા દુઃખદર્શક નાટક ભજવવું છે તો ફરામજી કહે છે કે એના હક્કો મારી પાસે છે માસ્તર તારી પાસે પાંચસો રૂપરડી હોય તો મારા ટેબલ ઉપર મૂક નહીં તો જા નીચી મુંડીએ આ એક અપમાન બીજું એ કહે છે કે નરોત્તમજી તો શિક્ષક છે એટલે સ્વાભાવિક જ એ ઉછળી ઉઠે એટલે એમ કહે છે કે હું હું જોઈશ તો તો અમે નાટક કરી ન શકીએ તો કે જા તારાથી એક ઉંદરડી પણ મંચ પર દોડાવી ન શકાય તો આ અપમાનને કારણે મહેતાજીનું આખું ધાડું એ ઉગ્ર થઈ જાય છે અને રણછોડભાઈ ઉદયરામ પાસે પહોંચે છે અને રણછોડભાઈને વિનંતી કરે છે ત્યારે એમ કહે છે કે મારા મેં તો આ કાબરાજીને હક્કો આપી દીધા છે તમને બાણાસુર આપું ઓખાહરણ તમને આપું એ ભજવો પણ મહેતાજી એકના બે થતા નથી કે ના અમારે તો આ જ ભજવવું છે અને રણછોડભાઈ માને છે ફરીથી કાબરાજીને મનાવે છે કાબરાજીની સાથે એ બેઠકો કરવા તૈયાર થાય છે રણછોડભાઈ અને એના હક્કો પોતાની પાસે રાખી આખું નાટક મંચની દૃષ્ટિએ રિરાઈટ કરવા માટે એ તૈયાર થાય છે અને મહેતાજીઓની પાસે બાંહે ધરી લે છે કે આ પારસીઓની વચ્ચે આ રંગભૂમિની વચ્ચે તમે ગુજરાતીઓ તમે શિક્ષકો કેવી રીતે નાટક કરશો તમારી પાસે પૈસા નથી ત્યારે રણછોડભાઈ નરોત્તમ કહે છે કે અમે અમારા પગાર બધા નાટકમાં નાખી દેશું ભૂખ્યા રહેશું પણ અમારે એક વખત આ પારસીઓને બતાવવું છે કે ગુજરાતીઓ નાટક કરી શકે કે નહીં અને ગુજરાતી નાટ્ય મંડળીની સ્થાપના થાય છે અ વિક્ટોરિયા થિયેટરમાં આ નાટક પહેલી વખત ભજવાય છે અને બારસો પ્રેક્ષકો વચ્ચે ભજવાય છે રણછોડભાઈએ પોતે પંથીરામ જે આ લલિતા દુગ્દર્શક નાટકનો સૂત્રધાર જેવો છે અને નાટક આખું એની વાતથી આગળ ચાલે છે અને શરૂઆતના પ્રવેશ જ એના નાટકથી છે એ પંથીરામના હાવભાવ પણ રણછોડભાઈએ શીખવ્યા અને લલિતાનું પાત્ર જેણે કર્યું હતું એ છોકરાને પણ રણછોડભાઈએ લલિતાના હાવભાવ શીખવ્યા એટલે રાઇટર કમ ડિરેક્ટરની ભૂમિકા અને મેનેજર તરીકેની ભૂમિકા પણ એને બધી જ વ્યવસ્થા કરી આપવાની ભૂમિકા પણ રણછોડભાઈએ કરી અને આ નાટક સફળ થયું પછી તો એના ઘણા શો થયા એનો ઇતિહાસ છે પણ આ નાટક કેવું છે પ્રથમ અંક સૂત્રધાર જેવા પંથીરામના સ્નેહપુર પ્રવેશનો છે એ રસ્તે જતા એનું જે મનોમંથન છે ને એ પંથીરામના મોનોલોગ જેવું છે લાંબા લાંબા પેરેગ્રાફ્સ છે અને પંથીરામ આખા સ્નેહપુરની ના રસ્તાનું વર્ણન કરે છે સ્નેહપુરમાં પ્રવેશ કરે છે ત્યારે એનું વર્ણન આવે છે એ દંભરાજના પુત્ર નંદનકુમાર એટલે કે લલિતાના પતિ એનું મૂળ શોધવા એનું ઘર શોધવા જાય છે લલિતાનો પત્ર એની સાથે છે લલિતાએ પતિને ઉદ્દેશીને લખેલો પત્ર પંથીરામ લઈ જાય છે અને એને ખબર પડે છે કે નંદન છે એક વાડીમાં એના પિતા દંભરાજથી છાનો એક ગણિકા સાથે રહે છે અને એની એના પરિવારને પણ ખબર નથી એ વાડીમાં આ પંથીરામ પહોંચે છે અને એક માળી સાથે એનો મેળાપ થાય છે અને માળી એને કહે છે કે આ માણસ કેવો લંપટ અને ચરિત્રહીન છે જેને તમે જમાઈ તરીકે તમારી બહેનના વર તરીકે શોધવા આવ્યા છો એ કેવો ચરિત્રહીન છે એમાંથી નંદનનું ચરિત્ર સ્પર્શ થાય દંભરાજનું થાય લલિતાનું ને પંથીરામનો પણ પરિચય આપણને મળતો જાય છે આમાં રૂઢિપ્રયોગોનો ખૂબ સરસ રીતે ઉપયોગ એણે કર્યો છે જોજો તમે કોઈ માણસ ચાલ્યો જ હતો હોય મંચ ઉપર અને બોલે અને એના દ્વારા આખો માહોલ ક્રિએટ થાય એક સ્નેહપુર નામનું ગામ તમને જોવા મળે એટલે પંથીરામ બોલે છે પછવાડે એક નગર ગયું તેને પણ મેં સ્નેહપુર જ જાણ્યું હતું જાણું એમાં નવાય નહીં મનમાં તે મો આગળ ચાલી ચાલીને મારી ઠૂસ નીકળી ગઈ વળી થાક્યાના ગાવ થયેલા તેથી સ્નેહપુર આઘું હોય તો ઉછળીને મો આગળ પડે હવે તો આ સ્નેહપુર હોય તો સારું પગે રસ ઘણો ઉતર્યો પગ તો પાકા ગુમડાના જેવા થઈ ગયા છે પગ તો પાકા ગુમડાના જેવા બાઈને તો મહિનામાં જવાબ વાંચવો હતો ને બંદા તો આ બેઠા આપણે પોસ્ટ કરીએ અને સ્પીડ પોસ્ટ કરીએ તો ત્રીજા દિવસે પહોંચે પણ એ જમાનામાં તો પંથીરામ પત્ર જઈને આપે પછી જવાબ આપે તો મહિનો તો વીતી જાય એને તો જોબન વહી જાય છે પણ મારે શું વહી જવાનું છે પીવાનું પાણી પંથીરામ લલિતાનો ફ્રેન્ડ ફિલોસોફર ને ગાઈડ એટલે લલિતાને મદદરૂપ થાય છે ને લલિતા માટે આગળ જતા એ માણસ પ્રાણ આપે છે એના બોડીગાર્ડ તરીકે જ્યારે બીજી વખત જાય છે ત્યારે પ્રાણ આપે છે એ સરસ સોરઠામાં એક પંક્તિ કહે છે આશ્વસ્ત કરવા માટે લલિતાને કરવો કાંઈ ઉપાય બળીએ હવે શું નીપજે થાવાનું તે થાય ગભરા નહીં બેની રજે જે થવાનું હશે થશે તું રજ માત્ર પણ ચિંતા ના કરીશ તો આ લલિતાનું જીવન બળ છે ને એ પંથીરામ છે ને બીજી બીજું જીવન બળ છે એ પ્રભાવતી છે એની મિત્ર છે તો પ્રભાવતી પાસે લલિતા સૌથી પહેલાં રોદણું રોવે ને એટલે એને ખબર પડે છે કે નંદનકુમાર કેવો છે તો પ્રભાવતી પાસે એક પંક્તિ કહે છે એ દોરો પણ જોવા જેવો છે હતી આશ મુજને ઘણી પણ થઈ હવે નિરાશ રંડાપો પો પીયું ના છતાં આવી ન મળતી આશ છતાં પતિએ હું વિધવા હોઉં એવી આ પરિસ્થિતિ છે આ બંને પરિવારનો પરિચય મેં કહ્યું એમ બંથીરામ આપતો જાય છે પણ એની સાથે સાથે નાટકમાં રહસ્યના આટાપાટા કુકર્મો કાવતરાઓ ચિત્રિત થતા રહે છે અને પ્રેક્ષક જાણે ઉન્નત ગ્રીવ ઉત્કંઠાપૂર્વક એ બીજા દૃશ્યની રાહ જોતો હોય એમ બેસી રહે છે અંક ત્રીજાના પ્રવેશ આઠમાં દંભરાજની હવેલીમાં મા બેન કજિયાબાઈ અને છળદાસ અને દંભરાજ મળે છે નામ પણ કેવા આપ્યા છે જેમ નંદનકુમારને દંભરાજ નામ આપ્યા એમ રણછોડભાઈએ બેનનું નામ કજિયાબાઈ આપ્યું છે જે બાપાને ઘરે બેઠી છે અને છતાં એની જીભ બહુ કડવી છે અને એ પહેલી વખત આવતી લલિતાને પણ ગાળો આપે છે અને એ વખતે લલિતા જોયા કરે છે નંદનને એના પતિને હવે તમે જુઓ કે મંચ ઉપર આ દ્રશ્ય કેવું લાગે એક બાજુ આવી કડવી મીઠી અને તીખી વાતો ચાલતી હોય અને છુપાઈને લલિતા નંદનકુમારને જોતી હોય સારો દિગ્દર્શક આ દ્રશ્ય સરસ રીતે ભજવી શકે એ વખતે લલિતા પહેલી વખત બોલે છે અરે છે એ કાળો નહીં મુખરૂપાળું કંઈ મળે ખરે રાભા જેવો નયન નહીં ચેષ્ટા કશી કડે આ રાવા જેવો છે એના એની આંખો તો સ્થિર છે એમાં કોઈ ભાવ જ નથી કોઈ ચેષ્ટા નથી અને કાળો છે પણ એ નંદનને મળતી વખતે લલિતા જે સંવાદ કરે છે અને નંદન એનો જવાબ આપે છે એમાં નંદનની લંપટતા નંદન જેની સાથે ભળેલો છે એ છળદાસ એની લંપટતા અને પ્રિયમવદા જે ગણિકા સાથે નંદન રહે છે એની એની કામાંધતા આ બધું જ એના ચરિત્રમાં સામે આવે છે લલિતા કહે છે પ્રાણનાથ તમે રસ્તામાં બહુ શ્રમિત થયા હશો પહેલી વખત મળે છે ને બિચારી ખબર પૂછવા જાય છે નંદન કહે છે ચાલ રા શંખણી ખબરદાર જો મને બાજી તો લલિતા કહે છે પ્રિય પતિ હું તમારી અર્ધાંગ અર્ધાંગના કહેવાઉં તો મને તમારા માટે કાંઈ ના લાગે નંદન કહે છે આવડી મોટી ગધેડા જેવડી થઈ છું તે શું સખની રહ્યા વગર રહી આવીશ પોતે જેવો છે એવું જ ચરિત્ર એ પત્નીનું માની લે છે મને વધારે સતાવ્યો તો તારી વાત તે જાણી તો આ બેશર્મી છળદાસની છલના આ બધું જ લલિતા પ્રત્યે પ્રેક્ષકોની સહાનુભૂતિ જતાવે છે નાટક આખું મનોસંઘર્ષ પાત્ર સંઘર્ષ રહસ્યના આટાપાટા સાથે આગળ વધે છે અંક ચોથાના પહેલાં પ્રવેશમાં જૂની વાડીમાં હવડ હવેલીનું દૃશ્ય છે આ આ બધી વાડીઓને રહસ્યમય દૃશ્યો પણ રંગમંચને રહસ્ય આપે છે એ વાડીમાં શું બનવાનું છે પ્રિયમવદાએ અને છળદાસે છડ કર્યું છે કે નંદનની જેટલી મિલકત છે એ પચાવી પાડવી અને લલિતાનું કાટલું કાઢી નાખવું લલિતાને ગાંઠડીમાં બાંધીને ફેંકી દેવી અને એ મરી ગઈ છે સર્પદંશથી એવી વાત વહેતી કરવી એટલે એક સોપારી અપાય છે કેવા માણસને સોપારી અપાય છે પૂરણમલને એ પૂરણમલ પાછો પાકો છે અને એ પૂરણમલ તો પ્રિયમવદા અને છળદાસનું કાટલું કાઢીને સંપૂર્ણ મિલકત પોતાની કરી લેવા માગે છે અને એટલે લલિતાને ગાંઠડીથી ફેંકી દઈ આ બધાને મારી નાખી કે બેભાન કરીને પૂરણમલ ભાગે છે અને એ વખતે પૂરણમલ અને શિકારીથી છટકીને લલિતા પણ ભાગે છે એને બચાવવા માટે પંથીરામ આવે છે એટલે અહીંયા ગાંઠડીથી છૂટી પૂરણમલથી ભાગી નદીના પ્રવાહમાં પડી પછી ખારવાઓના હાથમાં આવતી લલિતા ફરીથી એક વર્તુળ પૂરું કરીને ગણિકા પ્રિયમવંદાની બેન ચંદ્રાવલી પાસે આવે છે અને એને બિચારીને ખબર નથી કે હું જ્યાં હતી ત્યાં જ પાછી આવી છું હરિણી આવે છે વચ્ચે કુંભાંડી આવે છે ચંદ્રાવલીથી છટકીને જ્યારે ભાગે છે ત્યારે કુભાંડી એની પાછું કુંભાંડી એવું પાત્ર છે એટલે કૌભાંડી આપણે કહી શકીએ એ પાત્ર પાછો ચંદ્રાવલીને મદદ કરીને પોતે પૈસા કમાવા માગે છે ઇનામ મેળવવા માગે છે એટલે એ લલિતાની પાછળ જાય છે એટલે ચંદ્રાવલીથી છટકીને પાછી જાય છે ત્યારે પણ ચંદ્રાવલી પ્રિયમદાસ છળદાસ કે પૂરણમલના માણસ તરીકે કુંભાંડી આવે છે અને એ વખતે એક દૃશ્ય સરસ આવે છે ઘાસની ગંજીમાં એ લપાઈ જાય છે મનીષભાઈ કેટલાક દ્રશ્યો જૂની રંગભૂમિના છે ને આજે પણ જીવંત થઈ શકે એવા છે સારો ડિરેક્ટર હોય તો સાયક્લોરામાં ની પાછળ સિલહૌટ શોટ્સમાં પણ એ કાળી છાયાઓમાં પણ એ હરિણીને બતાવી શકે ખાસની ગંજીમાં લપાઈ રહેતી લલિતા અને એ જ વખતે હરિણી આવે હરિણીનો ઠેકડો ઠેકડો મારે એ વખતે એની પાછળ વાઘ આવે અને લલિતા હરિણીની પીઠ ઉપર બેસીને નાસી જાય અને કુંભાંડીને વાઘ પકડી લે આ બધું રહસ્યના આટાપાટા ગતિશીલ દ્રશ્યો આ બધું જ આ નાટકમાં છે પણ એ વખતે લલિતાનો મોનોલોગ છે હરિણીની ઉપર જવાથી કાંટાની વાળમાં દોડવાથી ઘાસની વંજીમાં આવવાથી કુહાંડી પાછળ પડ્યો છે એનાથી બચવાથી નદીમાં પડવાથી ચંદ્રાવલી પાસે મૂર્છિત અવસ્થામાં જવાથી લલિતા આખા શરીરે ઉઝળાઈ ગઈ છે અને એને કાંટાથી પીંખાયેલું એનું નાજુક શરીર છે ને ત્યારે એને એના મા બાપ યાદ આવે છે આ બધા મોનોલોગ છે ને અલગ અલગ રીતે પંથીરામના લલિતાના કુભાંડીના પ્રિયમવદાના છોડદાસના જે ડાયલોગ્સ છે એ એમાં ખાસ્સી જગ્યા રણછોડભાઈએ રોકી છે પણ એને સરસ રીતે જો માંજીને મૂકવામાં આવે મંચ ઉપર તો આજે પણ એની શક્યતા છે એ પોતાની માને યાદ કરે છે મારી વાલી માડી અને વૃદ્ધ પિતા તમે જાણતા હશો કે છોકરી જઈને સંસાર સુખમાં લીન થઈ ગઈ છે પણ મારી આવી દશા થઈ છે એ તમે શું જાણો અરે હું કોણ મા બાપની દીકરી કેવી દશાએ પહોંચી હવે પસ્તાવો શો કરવો કૃત્ય પ્રમાણે વેઠવું સત્ય છે તમે જુઓ કે લલિતાએ એના જીવનમાં એવું કોઈ કૃત્ય કર્યું નથી કે એનો એ પ્રમાણે એને વેઠવું પડે પણ એ જમાનો છે જેમાં સ્ત્રી જ જાણે પાપીણી હોય શાપીણી હોય એ વાત આવે છે દ્રશ્યોની વાત કરીને ઝડપથી મારી વાત પૂરી કરવું એક બે દ્રશ્યની વાત કરીએ અને પછી વિવેચકોની દૃષ્ટિએ તો અંક પાંચમાના પહેલા પ્રવેશમાં જીવરાજ અને કમળા લલિતાના માતા પિતા એક લલિતા મરી ગઈ છે એવો સંદેશો મળી ગયો છે કે સર્પદંશથી એનું મૃત્યુ થયું છે ગામમાં કનકાપુરીમાં એ વાત ફેલાઈ ગઈ છે અને બધા જ વ્યાકુળ છે દુઃખી છે અને એની સ્મૃતિમાં એક શિવાલય બને છે ધર્મશાળા બને છે અને એ શિવાલયમાં આ આ ભાગીને નાસીને આવેલી લલિતા રાતના અંધકારમાં અંદર જતી રહે છે શિવાલયનો દરવાજો બંધ કરી દે છે તમે જુઓ કેટલી આયરની કે પોતાના જ ગામમાં પોતાની સ્મૃતિમાં બંધાયેલી ધર્મશાળાને દેવાલયમાં પોતે શરણ લે છે અને કોઈને ખબર નથી કે જીવતી છે વહેલી સવારે પૂજારીઓ અને મા બાપ જીવરાજ અને કમળા જ્યારે પૂજા કરવા આવે છે ત્યારે લલિતા દરવાજો ખોલતી નથી પણ પછી એને મજબૂર થઈને દરવાજો દરવાજો ખોલવો પડે છે ત્યારે મશાલચીઓ છે સતીષભાઈ આ દ્રશ્ય બહુ સરસ રીતે જક્ષ્ટાપોઝ થઈ શકે એમ છે અંદર હરિણીની જેમ તડફથી પીંખાયેલી ઘવાયેલી જે કાંટાની વાળથી બચીને આવી છે ઉઝરડાયેલી છે જેનો ચહેરો પણ બદલી ગયો છે મૃત્યુના મુખમાંથી વારંવાર બચીને આવેલી શિવનું શરણ લઈને બેઠેલી લલિતા એની સામે પહેલાં મશાલચીઓ જીવરાજ અને બ્રાહ્મણો એક બાજુ એ મશાલનું દૃશ્ય એક બાજુ શિવાલયની અંદરનું દ્રશ્ય આ બે દ્રશ્ય જી જક્ષાપોઝ કરો તો આધુનિક રંગભૂમિના દ્રશ્યો જેવું પણ સરસ દ્રશ્ય નિર્મી શકાય અહીંયા એક ચમત્કાર બને છે કે એને જોઈને છલાંગ મારતા પિતા ભાગે છે બ્રાહ્મણો ભાગે છે પૂજા ક્યાંય રહી જાય છે અને અને ગાળો દે છે કે આ તો પિશાચીણી છે મરીને જીવતી થઈને અમને મારવા આવી છે કેવી દશા હશે લલિતાની તમે વિચાર કરો પોતાના મા બાપ એને જીવતી જોતાં છતાં પિશાચીણી માનીને એને એની પાછળ એ એ દોડે છે અને એ લોકો ગામ તરફ દોડે છે લલિતા એની પાછળ દોડે છે એકમાત્ર રસોઈયો છે એ ઓળખી જાય છે કે હા આ જીવતી છે આ એ જ લલિતા છે અને એ રસોઈયાની મહેનતથી લલિતા પાછી બધાને પરિચિત થાય છે અને પછી મા બાપને બહુ અફસોસ થાય છે મા બાપ પણ એક આખી એક નાટ્યસંવાદની પાછી એક મોનોલોગની શ્રેણી આવે છે એમાં કમળા અને જીવરાજ છે એ લલિતાને કેટલું ચાહતા હતા એ વાત સ્પષ્ટ થાય છે પણ મા બાપ જ્યારે પૂછે છે કે તું કેમ જીવતી રહી તું તો સર્પદંશથી મૃત્યુ પામી હતી તો કહે છે કે આખા નગરને ભેગું કરો હું પુરાલયમાં આવતીકાલે સવારે આ વાત કરીશ તમને અત્યારે કંઈ જ કહેવું નથી બધા સૂઈ જાઓ અને વહેલી સવારે આખા ગામના લોકો ભેગા થાય છે પુરાલયમાં અને લલિતા કહે છે મારી સખી પ્રભાવતી ક્યાં છે અને પ્રભાવતી આવે છે લલિતા બહુ મોટી કાવ્ય કાવ્યખંડ આખો છે છેલ્લું એનો ઉદ્ગાર છે એટલે એનું વસિયતનામું કહેવાય એવી એક કાવ્ય સંવાદ લલિતા આપે છે અને એ હૃદય દ્રાવક દૃશ્યની પંક્તિ છે આવા જીવ્યાથી તો મરવું ભલું જ્યારે સ્વપ્ને ભોગવવા ન સુખ અરે દુઃખ શું કહું મારું રે મરવું સૌથી સારું રહે એ વાત તો કહી દે છે બધી કઈ રીતે પોતે બચી કેમ આવી દશા થઈ પણ એ દશા થઈ છે કોના કારણે હિન્દુ સમાજને કારણે આજે આપણે હિન્દુ સમાજની કોઈ ખામી બતાવી શકતા નથી સાહેબ એ જમાનામાં રણછોડરાયે બતાવી હતી અને રીતસર સ્પષ્ટ શબ્દોમાં ધીક હિન્દુભાઈ ધીક છે આ આખી કવિતાનો સાર એમાં આવે છે અને એટલે એ કટારી મારીને છેલ્લો સંવાદ પૂરો કરીને મળી જાય છે નથી મા બાપના હાથમાં લલિતા આવતી નથી લલિતાને સુખ જોવા મળતું પોતાના ગામમાં પણ એ પોતાના આત્મત્યાગ કરીને દેહ ત્યાગ કરીને છૂટી જાય છે પણ હિન્દુ સમાજ માટે બહુ મોટો સંદેશો આપતી જાય છે ત્યાં ફરીથી મનીષભાઈ સતીષભાઈ એક ટોળાનો સીન આવે છે બધી સ્ત્રીઓ મળીને પ્રભાવતી જે બોલે છે લલિતાનો સંદેશ જે પત્ર લલિતાએ પ્રભાવતીને વાંચવા આપ્યો છે કે આ પૂરા લયમાં તું વાંચે સભામાં એ પત્ર પ્રભાવતી વાંચે ત્યારે સ્ત્રીઓ ખરી વાત ખરી વાત એમ સમર્થન આપતું બોલે છે ત્યાં ટોળાનું સરસ દૃશ્ય નિર્મી શકાય એમ છે અહીંયા છેલ્લી પંક્તિ છે દિખ હિન્દુભાઈ દિખ છે દિખ નામ તમારું ખોટી તમારી રીતથી બાળો જીવતર અમારું દિખ હિન્દુભાઈ દિખ છે બીજા કસાય ક્યાં तम थकी તમે દુષ્ટા પાપી સીધી હિન્દુ સમાજને એક ગાળ આપવાનું જ એ બાકી રાખે છે આંખે જોઈ પ્યારી પુત્રીના ગળા નાખો છો કાપી કારણ તો મિશનરી રાઇટર છે ને એની સામે તો મિશન છે કે દીકરીને બચાવવી અને એને સારી જગ્યાએ સારા વર્ગને સોંપવી હવે આ નાટક વિશે આટલા દ્રશ્યો અને છેલ્લે બહુ સરસ વાત રણછોડભાઈએ કહી છે એક શિલાલેખ મૂક્યો છે જ્યાં લલિતા મૃત્યુ પામે છે ત્યાં બહુ ઓછા નાટકમાં આવું દ્રશ્ય આવે છે એ શિલાલેખમાં કયા કારણે કયા જમાનાને કારણે કોના વાંકે લલિતા મૃત્યુ પામી છે એ સરસ પંક્તિઓ રણછોડભાઈ મૂકે છે એટલે રણછોડભાઈ આ આદર કરે છે નાટકનો પંથીરામ જેવા સૂત્રધારથી જે નાટકના વિષયને સ્પષ્ટ કરી આપે છે અને છેલ્લે મૂકે છે એ શિલાલેખ જેનાથી નાટકનો હેતુ બર આવે છે સતીષભાઈએ બહુ સરસ રીતે આ નાટકને મૂલવ્યું છે અહીંયા બેઠા છે એટલે એના વિશે વધારે વાત નહીં કરું પણ એણે એક બહુ સરસ વાત જે દીપકભાઈએ કરી એ મૂકી છે કે એ જમાનામાં સ્ત્રીઓ એટલી સંખ્યામાં બાળકોને લઈને નાટકો જોવા આવતી હતી કે લોકોએ કાબરાજીને ફરિયાદ કરી કે આમાં તો નાટકને બહુ વિક્ષેપ થાય છે તો કાબરાજીએ સૂચન કર્યું કે તમે હિંચકા લઈને ગેલેરીમાં હિંચકા મુકાવો અને ત્યાં બાળકોના સૂવાની વ્યવસ્થા કરો પણ સ્ત્રીઓને આવતી બંધ ન કરો તો એ પણ કાબરાજી કાબરાજી બહુ મોટું નામ હતું તમે જાણો છો કે કુશરો કાબરાજી ને જે રંગભૂમિ ઉપર જે કામ કર્યું છે ભલે પારસી ગુજરાતી રંગભૂમિની વાતો વિવેચનમાં થાય પણ એનું કામ પણ એનું પ્રદાન પણ બહુ મોટું છે અને આ નાટક આપણને મળ્યું એના મધ્યસ્થી પણ કાબરાજી છે નહીં ગુજરાતી નાટ્ય મંડળીને આ નાટક રણછોડભાઈ આપ્યું ન હોય સતીષભાઈએ એ વાત સરસ રીતે મૂકી છે મહેશ ચોક્સ સતીષભાઈ એક બીજું બહુ સરસ કામ કર્યું છે કે આવા દુઃખદર્શક નાટકો કેટલા લખાયા એની એક સૂચિ આપી છે અને પુષ્કળ નાટકો રણછોડભાઈની નું અનુકરણ કરીને એ જમાનામાં બધા નાટકની છેલ્લે દુઃખદર્શક શબ્દ આવે અને એ નાટક ચાલે પણ એને એના પર મહેશ ચોક્સીએ સરસ લખ્યું છે કે એમની શૈલીનું આવડે તેવું અનુસરણ વિચાર ગાંભીરની ગાંભીર્યની ઉણપ અને બીબાઢાળ નાટકોની વાત એ બહુ મર્યાદા બની જાય છે તો વિનાયક રાવલ હસિત મહેતા આ બધાએ પણ આ નાટકને મૂલ મુલવ્યું છે રાજેન્દ્ર મહેતાએ તો બહુ સરસ રીતે ગણતરી કરી છે હું ખાલી એક જ મિનિટમાં આ વાત આટોપતા પહેલાં તમને કહી દઉં કે આ નાટકમાં વિશેષતા જે નોંધતા નોંધતા રાજેન્દ્ર મહેતાએ લખ્યું છે કે આ નાટક પાંચ અંકોનું છે ચાલીસ દ્રશ્યોનું છે નવસો સાત પંક્તિઓનું છે બસો એકાણું ચરણ છે એકસો ચોત્રીસ પૃષ્ઠ છે એકત્રીસ પાત્રો છે અને બાવીસ સ્થળો છે તો તો એક માઇલસ્ટોન સ્ટોલવોટ કે પોતાના જમાનાનો અગ્રયાયી નાટ્યકાર આખા જમાનાને ચિંધી શકે એક મેસેજ આપી શકે અને એ નાટકના જો હજાર બારસો પાંચસો બસો શો થયા હોય તો એની એ જમાનામાં કેટલી મોટી પકડ હશે અસર હશે એમ કહેવાય છે કે કેટલાક કેટલીક સ્ત્રીઓએ પોતાની દીકરીને પાછી બોલાવી લીધી આ નાટક જોઈને એને એના જમાઈઓ મંજૂર નહોતા અને એ ફોક કરાવ્યા લગ્ન આ નાટકો જોઈને તો આખી પરિસ્થિતિ છે એ આ માણસને બહુ ઊંચો બનાવે છે મારી દૃષ્ટિએ તો દરેક જમાને દરેક ભાષાને આવો એક શિખર પુરુષ મળવો જોઈએ એનું રણપિંગળ હોય કે એના નિબંધો હોય કે એના નાટકો હોય કે એણે બર્થોલ્ડ જેવા કે મિત્રમ જેવા અનુવાદો આપ્યા છે પુષ્કળ નાટકોના અનુવાદ એણે આપ્યા છે એ કામ એણે કર્યું અને એ જમાનામાં કર્યું એ માન મુકાવે એવી વાત છે થેન્ક યુ કહીએ રણછોડભાઈને વંદન કરીએ મનીષભાઈ મારા સાથી વક્તાઓને આપ સૌએ મને આમ આ કહેવાની તક આપી અકાદમી આ તક આપી અને સતીષભાઈ સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર રણછોડભાઈ ઉદયરામ દવે પુણ્ય શતાબ્દી વર્ષ નિમિત્તે એમના જીવનના સંદર્ભમાં વાત થઈ દીપકભાઈએ શૈલેષભાઈએ એમના નાટકોના સંદર્ભમાં વાત કરી અને એમણે જે એક સરસ ઉપનામ આપ્યું શિખર પુરુષ એ વાત સાથે હું સો ટકા સહમત તો થઈશ જ અને જે પુસ્તક વિશે મારે વાત કરવાની છે રણપિંગળ એના વિશે થોડી ઘણી માહિતી આપના સુધી પહોંચાડીશ તો આપ પણ સો ટકા સહમત થશો જ અને થોડી ઘણી એટલા માટે કહું છું કારણ કે સ્વાભાવિક રીતે સમયમર્યાદા તો છે જ અને પુસ્તકનો વિસ્તાર વિશાળ છે એટલે હું કદાચ તમને આચમની સુધી જ પહોંચાડી શકીશ એવું કહું તો પણ એ ખોટું નથી રણપિંગળ સુધી આપણે પહોંચીશું એ પહેલાં થોડીક વાત આજે મોટાભાગના આંગળીને વેઢે ગણી શકાય એટલા જ છંદો વિશે જાણતા હોય છે પછી એ કવિઓ હોય ભાવકો હોય વિવેચકો હોય કોઈ પણ તો થોડુંક મહત્ત્વ મારે પિંગળ અને છંદના સંદર્ભમાં એક વાત મૂકવી છે અને આપણે ત્યાં પિંગળ શાસ્ત્રમાં જે થોડું ઘણું કામ થયું છે એને એમાં કયું કામ થયું છે રણછોડભાઈના અગાઉ જે લખાયું છે એમની સાથેના સમયમાં લખાયું છે અને એમના પછી જે પિંગળ શાસ્ત્ર લખાયું છે એની થોડીક તુલના થોડીક જ તુલના મેં કરી છે કારણ કે પછી થોડા વિશાળ પટમાંથી મેં રણપિંગળમાંથી થોડાક મુદ્દા આલેખ્યા છે તો શરૂઆત કરીએ યસ્ત માત્ર સમાલંબ્ય જગત્યામ જગતી વય પ્રપંચિતાની છંદાસી તે કાલમ પ્રણમ પ્રણતો સ્મયમ એટલે કે આલંબી જેની માત્રાનો જગમાં જગતી સમ પ્રપંચિત થયા છંદો પ્રણમું તેહકાળને મંગલાચરણથી પ્રારંભ કરીને હું એટલું કહીશ કે કવિઓ પોતાની વાણીમાં પોતાની કૃતિમાં વાણીને પ્રયોજતા તેના અક્ષરોના માપથી અનેક જાતની હૃદય આકૃતિઓ રચે છે આ આકૃતિ કે આકાર એટલે છંદ અને છંદોબદ્ધ વાણી તે પદ્ય કવિતાના આસ્વાદનમાં છંદની ઉપેક્ષા કરવાથી કોઈ ખાસ ત્રુટી થતી નથી એવી છાપ અને સમજ વ્યાપક છે તો આ સંદર્ભમાં એટલું કહીશ કે જો આ મતને આપણે સો ટકા સ્વીકારીએ કે પછી કાવ્યમાં અને કાવ્ય વિચારમાં છંદનું સારું એવું મહત્વ હોવાનું ન સ્વીકારીએ તો પછી આપણે દલપતરામ છે નર્મદ છે નરસિંહરાવ છે કાંત છે બકર ઠાકોર છે કે રાવી પાઠક છે ઉમાશંકર જોશી છે સુંદરમ છે અઢળક આપણા ગુજરાતી ભાષાના જ કવિઓ જે છે કે પછી હેમચંદ્રાચાર્યથી લઈ અને દલપતરામ છે રણછોડભાઈ છે કેશવ હર્ષદ ધ્રુવ છે રાવી પાઠક છે એ બધા જ જે અગ્રણી પિંગળ શાસ્ત્રના અભ્યાસીઓ છે એ એમણે જે છંદના વિવિધ પ્રયોગો કર્યા છે એનું અધ્યયન કર્યું છે એ બધા વિશેની જે એમણે જે ચર્ચાઓ કરી છે એનો કોઈ અર્થ રહેતો જ નથી એવું આપણે કહી શકીએ છંદો છે કદી એકની એક અસર કરતા નથી એકને એક સ્વરૂપે રહેતા પણ નથી અને છતાં વાણીથી ભિન્ન વિશ્લિષ્ટ સ્વરૂપે તેનો અભ્યાસ કરી શકાય છે અને છંદની જરૂરિયાત તો પ્રાચીન વૈદિક કાળથી ચાલતી જ આવી છે આપણે સૌ જાણીએ છીએ કે ક્રૌંચનો વધ થયો અને ક્રૌચીના મુખમાંથી જે વિલાપ થયો એમાંથી વાલ્મિકીનો અનુષ્ટુપ છંદ સરીને આવ્યો છે એવી જ રીતે જર્મન કવિ છે શીલર એ એમ કહે છે કે હું જ્યારે કાવ્ય લખવા બેસું છું ત્યારે ઘણું ખરું તો તેનું લય તત્વ અહીંયા લય અને છંદ એને આપણે એક ગણી શકીએ એક જ અર્થમાં ગણી શકીએ મારી સામે પ્રકટ રૂપે દેખાય છે નહીં કે તેના વિષયનું સ્પષ્ટ સ્વરૂપ એટલે આ એક વાત છે અને છંદ જે છે એ એક અનેક પરિમાણોના સમવાય રૂપ છે એટલે બીજા ઘટકોની જેમ કદાચ છંદ એ કાવ્યનો યાંત્રિક કે જળ અંશ નથી એ ખાલી કોચલું નથી પણ સચેતન અને જીવંત અંગ છે જેમ રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે નાના બાળકોની દોડધામ હોય એની હિલચાલ ઉપર ધ્યાનમાં રાખવા માટે માતા છે 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 એના પગમાં બાંધે અને એમ કવિ એ કાવ્યમાં વિચારોની ગતિવિધિને નિરખવા માટે કદાચ છંદની ઝાંઝરી બાંધતો હશે એવું રવિન્દ્રનાથ ટાગોર કહે છે હવે વેદોના છંદોથી શરૂ કરી અત્યાર સુધી નિરૂપિત છંદોની આપણે પરંપરા જોઈશું તો જણાશે કે છંદે કાવ્યનું નિર્માણ કરવામાં અને તેની પ્રકૃતિને મુખરીત કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે આપણે છંદોના શાસ્ત્રને પિંગળ કહીએ છીએ અને પિંગળ શાસ્ત્રના મૂળ પ્રવર્તક તરીકે પિંગળ મુનિનું નામ પ્રસિદ્ધ છે આ પિંગળાચાર્યે તેમના છંદશાસ્ત્રમાં સૌ પ્રથમ છંદોની શાસ્ત્રીય છણાવટ કરી છે ત્યારથી છંદશાસ્ત્રને પિંગળ નામે ઓળખવામાં આવે છે પિંગળ શબ્દનું કદાચ અર્થઘટન કરીએ તો કંઈક આવી રીતે થાય પી એટલે પિંડ ગ એટલે ગુરુ અને લ એટલે લઘુ એટલે કે લઘુ ગુરુના પિંડનું જેમાં કથન છે તે પિંગળ અને ગુજરાતી ભાષામાં આ પિંગળના પિંગળની જે શાસ્ત્રીય ચર્ચા સક્ષમ ગ્રંથો દ્વારા થઈ છે એની થોડીક વાત કરી અને આપણે રણ પિંગળ ઉપર આગળ વધીએ પિંગળ વિશે સૌ પ્રથમ કવિ દલપતરામે અઢારસો પંચાવનથી બુદ્ધિ પ્રકાશમાં ક્રમશઃ લખવાનું શરૂ કર્યું અઢારસો બાસઠમાં ગુજરાતી પિંગળ એ નામે લખાણો ગ્રંથસ્થ થયા એમાં તેમણે લઘુગુરુ ગણ અંક સંજ્ઞા છંદના પ્રકારો અને સંખ્યા પ્રસ્તાર વિશે વિચારણા કરી છંદોનું વર્ગીકરણ તેમણે બે વિભાગમાં કર્યું છે માત્રામેય અને અક્ષરમેય એકસો ચોવીસ મે છંદોને ઉદાહરણ સહ અને ઓગણીસ મે છંદોને ઉદાહરણ સહ આપીને દલપતરામે સમજાવ્યા છે અને ગુજરાતી પિંગળની બાવીસમી આવૃત્તિ વખતે તેનું નામ દલપત પિંગળ રાખવામાં આવ્યું જાતિ છંદોમાં તાલ વ્યવસ્થા બતાવનાર સૌપ્રથમ કવિ તે દલપતરામ છે તેમણે અક્ષર મે છંદોમાં પણ તાલનું તત્વ દાખલ કર્યું લગભગ આ જ સમયે કવિ નર્મદા શંકરે પણ પિંગળ વિશે લખેલું અને ચર્ચા વિચારણા કરી છે નવલરામ પંડ્યાએ દેશી પિંગળ વિશે લખવાનો સર્વપ્રથમ પ્રયાસ કર્યો છે આ ઉપરાંત અઢારસો પાસઠમાં કવિ હિરાચંદ કાનજીએ પિંગળાદર્શ નામના વ્રજ ભાષાના ગ્રંથને ગુજરાતીમાં ટીકા અને ઉદાહરણો આપીને પ્રગટ કરેલો છે અઢારસો ને ત્રણ જીવરામ અજરામ ગોરે પણ ભગવત પિંગળ લખેલું છે પણ આ સૌ ગ્રંથો આવા સૌ ગ્રંથો આ સૌ ગ્રંથોમાં ઓગણીસો ને બે શ્રી રણછોડરામ ઉદયરામ દવે લખેલો રણપિંગળ ગ્રંથ છંદ ક્ષેત્રે સીમાચિહ્ન જેવો છે કુલ પંદરસો કરતા પણ વધુ પૃષ્ઠોમાં વિસ્તરેલા ત્રણ ભાગમાં વહેંચાયેલા આ ગ્રંથના પહેલા ભાગમાં વૈદિક છંદ માત્રામેળ જાતિ અને વર્ણમેય છંદ વિશે વિગતે માહિતી આપી છે બધા જ માત્રામેળ અને અક્ષરમેય છંદો તેમના અનેક પેટાભેદ સાથે સમજાવ્યા છે મેં થોડાક આગળ એક બે ઉદાહરણ પણ લીધા છે તો બીજા બધા જ બીજા ભાગમાં પિંગળ વિષયક ગણિતનું વિસ્તારથી આલેખન કર્યું છે ત્રીજા ભાગમાં ડિંગળ અથવા મારવાડી ગીત રચના વૈદિક છંદ અને ફારસી કવિતાનો સમાવેશ થાય છે ત્રણ ભાગમાં વહેંચાયેલા ત્રીજા ભાગના પહેલા વિભાગમાં ફારસી કવિતા રચનાની સમજ આપી છે તો બીજામાં વૈદિક છંદની સમજો આપી છે અને ત્રીજા ભાગમાં મેં અગાઉ કીધું એ પ્રમાણે પિંગળ અને મારવાડી ગીત રચનાની સમજ આપી છે છંદનો વિસ્તારપૂર્વક પરિચય મેળવવા માટે આ પુસ્તક એ જમાનાનું એક અજોડ કાર્ય છે રણછોડભાઈએ ગુજરાતી નાટક અને રંગભૂમિની સેવા જે કરી છે એવી જ મહત્વની સેવા એ આ રણપિંગળ આપીને કરી છે અનંતરાય રાવણના શબ્દોમાં કહીએ તો રણપિંગળ નર્મદના નર્મકોષ જેવું જ ભગીરથ કાર્ય ગણાયું છે દલપતરામ અને નર્મદે પિંગળ શાસ્ત્ર પર કામ કરીને આ દિશામાં પાયાનું કામ તો કર્યું જ હતું પણ રણછોડભાઈએ એમના રણપિંગળમાં દરેક છંદનું શાસ્ત્રીય બંધારણ અને તેમાં તુલનાત્મક અભ્યાસ આપેલ છે હવે થોડીક વાત જે પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ઈસવીસન ઓગણીસો બે થી ઓગણીસો સાત સુધીના પાંચ વર્ષમાં પ્રસિદ્ધ થયેલ પિંગળનો વિશ્વકોષ કહેવાય તેવું રણ પિંગળ એટલે પહેલો ભાગ ઓગણીસો બે માં બીજો ઓગણીસો પાંચમાં અને ત્રીજો ઓગણીસો ને સાતમાં આજે એકસો એકવીસ વર્ષ લગભગ થયા આ વાતને મેં પોતે પણ બે હજાર પાંચમાં છેલ્લે વાંચ્યું હતું અને આ બે હજાર ત્રેવીસમાં આ નિમિત્તે મારે વાંચવાનું થયું એમાંથી પસાર થવાનું મારે થયું છે ત્યાર પછી કેશવર્ષ પદ્ય પદ્યરચનાની ઐતિહાસિક સમાલોચના એ ગ્રંથ પણ છંદ માટેનો મહત્વનો ગ્રંથ છે જેમાં લેખકે પ્રથમવાર જ વર્ણાત્મક પદ્યરચનાના ઉદય અને વિકાસને વિષય બનાવ્યો છે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અને ભારતની તમામ ભાષાઓમાં પિંગળ ક્ષેત્રે ઉજ્જવળ કીર્તિ પ્રાપ્ત કરે તેવું કાર્ય એટલે રાવી પાઠકનું બૃહદ પિંગળ જેમાં તેમણે છંદોના તમામ પ્રકારની વ્યાપક શાસ્ત્રીય છણાવટ નવી દ્રષ્ટિથી કરી છે અને કાવ્યમાં છંદનું સ્થાન છંદના મુખ્ય પ્રકારો વૃત્તોની મેળની તપાસ યતિ સંધિ છંદોના પરંપરાગત સ્વરૂપની ચર્ચા વિચારણા ડીંગળના છંદો ગઝલના છંદો સંખ્યામય છંદો એ બધાનો અરસપરસ સંબંધ દેશી પ્રવાહી છંદ આ બધા વિશે રાવી પાઠક છે એ વિસ્તૃત વાત કરે છે અને આ સિવાય તેમણે પ્રાચીન ગુજરાતી છંદો મધ્યમ પિંગળ ગુજરાતી પિંગળ નવી દ્રષ્ટિએ આ ગ્રંથો પણ એમના ધ્યાનપાત્ર છે તો રણપિંગળ વિશે આપણે પાછા આવીએ તો રણછોડભાઈ છંદ શાસ્ત્રના મૂળ પ્રવર્તક તરીકે ગણે છે પરંતુ તેઓ સ્પષ્ટ માને છે આ શાસ્ત્રની પરંપરા જોવા જઈએ છીએ તો તેના મુખ્ય આચાર્ય મહાદેવ છે તેમની પાસેથી ક્રમશઃ દેવોના સ્વામી ઇન્દ્ર ચ્યવન બૃહસ્પતિ માંડવ્ય ઋષિ સૈતવ્ય ઋષિ યાસ્કમુનિ અને પિંગળાચાર્ય સુધીની આ શાસ્ત્રના પ્રસારની ક્રમશઃ પરંપરા છે આ બાબત છંદ સૂત્ર પરની એક ટીકામાં પણ મળે છે પિંગળાચાર્યની પહેલાં કોઈ છંદ શાસ્ત્રકારના ગ્રંથો જાણીતા નથી એટલે તેઓ સ્પષ્ટ લખે છે લૌકિક છંદ અને વૈદિક છંદનું વિવરણ પ્રાચીન આચાર્યોમાં મહર્ષિ પિંગળે જેવું કર્યું છે તેવું અન્ય આચાર્ય કર્યું નથી તેથી તેમને છંદશાસ્ત્રના મૂળ પ્રવર્તક માન્યા છે આથી છંદશાસ્ત્રને પિંગળ નામ આપવામાં આવે છે અને જેમાં છંદશાસ્ત્રમાં છંદનું સ્વરૂપ તેની ઉત્પત્તિ તેના પ્રકારો રચના રીતિ છંદને સમજવામાં ઉપયોગી પારિભાષિક શબ્દો કે બંધારણ વગેરે પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે પ્રસ્તાવનામાં જ રણછોડભાઈનો જે ઉદ્દેશ છે એ ગ્રંથનો હેતુ સ્પષ્ટ કરતા તેઓ જણાવે છે સર્વ વિદ્યાઓનું મૂળ વેદ છે એ જ પ્રમાણે આ છંદશાસ્ત્રનું કથન પણ વેદમાં છે શાસ્ત્રીય ગ્રંથમાં પણ આલંકારિક ભાષા દ્વારા વિવેચનાત્મક નોંધ રણછોડભાઈ લખે છે અને એ કહે છે હવે તમે જુઓ કે અહીંયા રણછોડભાઈ પોતે સર્જક પણ છે એટલે એમાં પણ એની ભાષા અહીંયા પણ આવે છે વ્યાકરણ વેદનું મુખ છે જ્યોતિષ નેત્ર છે નિરૂપ કાન છે કલ્પ હાથ છે શિક્ષા નાક છે અને છંદ તે ચરણ કમળ છે અને પાદ વિનાનો મનુષ્ય જેમ લંગડો ગળાય છે તેમ વેદ પણ છંદ શાસ્ત્ર વિના પાંગળો મનાય છે તેમના મતે લૌકિક અને વૈદિક છંદનું વિવરણ પ્રાચીન આચાર્યોમાં જેવું મહર્ષિ પિંગળે કર્યું છે તેવું અન્ય આચાર્ય કરેલું નથી આ ગ્રંથમાં એમણે દરેકે દરેક લગભગ પંદરસો જેટલા છંદની વાત અહીં એમણે કરી છે એટલે બધું તો શક્ય નથી પણ એકાદ ઉદાહરણ મેં મૂક્યું છે દરેક છંદના ઉદય સંદર્ભની રસપ્રદ કથાઓ પણ તેમણે ટાંકી છે એમાંથી એક ઉદાહરણ લઈએ આપણે બીજું નામ છે એ પોતા ઉપર કેટલી પૃથ્વી રહેલી છે તે જોવાની ઈચ્છા થતા સ્વરૂપાંતરે બ્રહ્મણનો વેશ લઈ સૃષ્ટિ પર તેનું સૌંદર્ય જોતા જોતા વિચારવા લાગ્યા આ વાત ગરુડના જાણવામાં આવતા તેમણે તેની સાથે ગરુડ અને નાગનું પ્રસિદ્ધ વેર છે એટલે એને મારી નાખીને ખાવાની ઈચ્છાથી એમણે આ પિંગળ નાગની પૂઠ પકડી બ્રાહ્મણના રૂપમાં નાગ આગળ અને ગરુડ પાછળ મોત નજીક આવતા પિંગળ નાગ ગરુડને વિનવવા લાગ્યો કે હે નાગારી હું કવિ છું મારું કૌશલ્ય જુઓ જે હું એક વખત લખીશ તે હું ફરી લખીશ નહીં લખાઈ ગયેલ એક અંક આપને જો ફરી જોવામાં આવે તો મને સુખેથી ખાઈ જજો ગરુડને આ વાત રૂચિ એટલે બ્રાહ્મણના વેશમાં રહેલા પિંગળ નાગે એક અક્ષરથી આરંભી છવીસ અક્ષર પર્તંતના પ્રસ્તારમાં જેટલા જેટલા ભેદ થતા હતા તે સગળા લખતા જઈ છેવટે સમુદ્રના કિનારે જઈને પહોંચ્યો દરિયા પાસે અને તે માર્ગે ગરુડના પંજામાંથી બચી જવાશે એમ નિશ્ચિત જણાવાથી છેવટે એક વૃત્તની રચના કરી પાણીમાં પેસી ગયો જળમાં પેસતા નાગ જે છેલ્લું વૃત્ત બોલ્યો તે વૃત્ત એટલા માટે ભુજંગ પ્રયાત તરીકે ઓળખાય છે હવે જ્યારે આપણે આ નોંધ વાંચીએ ત્યારે છંદશાસ્ત્રી રણછોડભાઈ અહીં સર્જક તરીકે પણ આપણને દ્રશ્યમાન થાય જ છે રણપિંગળ તૈયાર કરવા માટે અંદાજે સત્તાણું જેટલા તો સંદર્ભ ગ્રંથોમાંથી રણછોડભાઈ પસાર થયા છે એની યાદી એમણે પાછળ આપેલી છે જેમાં ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદથી લઈ શ્રુતબોધ પ્રાકૃત પિંગળ છંદકોષ છંદોનું શાસન જેવા વિશિષ્ટ ગ્રંથોનું તેમણે અધ્યયન પણ કર્યું છે અને રણછોડભાઈની આ વાત સાથે હું પણ સહમત છું કે છંદ શાસ્ત્ર રૂપી સમુદ્ર તરી ન શકાય તેઓ છે તેમાં જેમ જેમ ડૂબકી મારવામાં આવે છે અને જેમ જેમ વધારે તળીએ પહોંચીએ છે તેમ તેમ અમૂલ્ય રત્ન ડૂબકી મારનાર એમાંથી મેળવે છે હવે રણછોડ રણછોડભાઈ છે એ એક વિચારણીય વિધાન પણ અહીંયા કરે છે કેવળ પાત્ર મનુષ્યોને નવા છંદ રચી નવા નામ આપવાનો અધિકાર છે બીજાઓને નથી અને અધિકારી જણ પણ એ જ છે જે છંદના લક્ષણોને સારી રીતે સમજે છે એટલે તો દલપતરામે રચેલ ભ જ સ ય ના બંધારણવાળો દલ છંદ હોય કે ચોવીસ માત્રાના ચરણવાળો નર્મદે રચેલો વીરવૃત્ત એવી જ રીતે ખબરદારનો દિવ્ય છંદ મહાછંદ કે બકર ઠાકોરનો ગુલબંકી આ વિધાનને સાર્થક કરે છે એટલું જ નહીં આપણા રણપિંગળના કરતા રણછોડભાઈ દવે પોતાના અને પિતાના નામમાંથી આરંભના એક એક શબ્દ રણવત્તા ઉદય બરાબર રણોદય નામના નવા વૃત્તની કલ્પના કરી છે રણોદય વૃત્તને તેમણે અર્ધસમ પદ વૃત્ત બનાવ્યો છે જોકે એમણે બંધારણ પાછળ એનું ઉદાહરણ મૂક્યું છે એક છંદ સિવાય અન્ય કોઈ ઉદાહરણ આપણને પ્રાપ્ય નથી મ સ સ ર મ વિષમ ચરણ અને જ ભ ભ ચરણ મળીને આ છંદ બનાવ્યો છે હવે પ્રવેશકમાં પ્રથમ પ્રવેશક છે એમાં સંજ્ઞા પ્રકરણ છે જેમાં એમણે છંદના બે પ્રકાર ગણાવ્યા છે વૈદિક એટલે અલૌકિક અને લૌકિક વેદમાં વપરાયેલ છંદ તે વૈદિક અને લોકમાં પ્રવર્તતા છંદ તે લૌકિક માત્રિક ગણબદને પદ્ય અને માત્રાબદ્ધ વૃત્ત માત્રાબદ્ધને વૃત્તિ અથવા જાતિ તરીકે ઓળખાવે છે વર્ણમેળથી જેની રચના કરવામાં આવે છે એવા અક્ષરબદ્ધ છંદની અનેક વૃત્તિઓ થાય છે તેથી તેને વૃત્ત કહેવાય છે આ વૃત્તના ત્રણ મુખ્ય ભેદ તેમણે દર્શાવ્યા છે સમ અર્ધસમ અને વિષમ ખૂબ સરળ શબ્દોમાં તેમણે સમજાવી દીધું છે કે જેના ચારે ચરણ સમાન માપના હોય તે સમ એટલે કે જેના ચારે ચરણને આપણે નિશેષ બે થી ભાગી શકીએ આ સાદી સમજ બેથી ભાગી શકીએ એવા ચરણ હોય જેમ કે બે ચાર છ જેને આપણે ભાગી શકીએ જેમ કે અનુષ્ટુપ છે હરિગીત છે શિખરણી છે શિખરણી સોરી મારી ભૂલ છે જેનું પહેલું તથા ત્રીજું ચરણ સમાન હોય તે અર્ધસમ જેમાં પુષ્પીતાગરા અહીં પહેલાં અને ત્રીજા ચરણમાં બાર અક્ષર હોય અને બીજા અને ત્રીજા ચરણમાં બીજા અને ચોથા ચરણમાં તેર અક્ષર છે એવી જ રીતે દોહરો છે સોરઠા છે વિયોગિની છે તો એ બધા આમાં આવે છે અને જેના ચારે ચરણ વિષમ હોય એટલે કે દરેક ચરણ કે પદનું બંધારણ અલગ અલગ હોય તેને વિષમ કે ઉદ્ઘાતા વિષમ જેમાં પહેલા ચરણનું બંધારણ સ જ સલ બીજાનું ન સ જ ગા ત્રીજાનું ભ ન જ લગા અને ચોથાનું સજ સજ ગા તો આ વિષમ છે ચારેય પદના બંધારણ અલગ અલગ છે એવી રીતે આર્યા ઉદ્ગીતિ ગાથા આ બધામાં પણ પછી કુંડળિયાની વાત કરે છે જે છંદોના ચરણો ચારથી વધુ ચરણોના છે તે પૈકી કુંડલિયામાં છ પદો છે તે દોરો અને રોળા એ બંને છંદોનું મિશ્રણ છે પ્રથમ બે ચરણો ચોવીસ ચોવીસ માત્રાના યોજાય છે એવી જ રીતે છંદનું નામ તેઓ સૂચવે છે કે તે છ પદોનો છંદ છે પ્રથમ ચાર ચરણ ચોવીસ માત્રાના જ્યારે પછીના બે પછીના બે અઠ્યાવીસ માત્રાના છે અને કેટલાક પિંગળકારો આ અઠ્યાવીસ માત્રાના છંદને ઉલાલા નામ આપે છે હવે અહીં રણછોડભાઈએ પિંગળે રચેલા છંદ શાસ્ત્રના ગ્રંથનો આધાર પણ લીધો છે અને રાવી પાઠક પણ મધ્યમ પિંગળમાં આ જ વાત કરે છે જ્યારે એની સામે કેશવર્ષ ધ્રુવ પદ્ય રચનાની ઐતિહાસિક સમાલોચનામાં એ પદ્ય રચનાને મુખ્ય ચાર પ્રવાહમાં જુએ છે વર્ણમેળ રૂપમેળ માત્રામેળ અને લયમેળ દલપતરામ આ રૂપમેય છંદોને અક્ષરમેળ છંદ કહે છે આમ તો નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય જેવી આ વાત છે એ આપણે બધા પિંગળ ગ્રંથોમાંથી પસાર થઈએ એટલે અનુભવાય છે એક સરાહનીય વાત એ છે કે ઓગણીસો ને માં રચાયેલો આ ગ્રંથ આ શરૂઆત પહેલો ભાગ એમાં ટેબ ટેબલ ગ્રાફિક્સનો ઉપયોગ થયેલો છે એટલા ઝીણા ઝીણા કોષ્ટક છંદોનું વૃક્ષ આખું જો રણપિંગળ હાથમાં આવે તો એમાંથી પસાર થશો તો તમને જોવા મળશે કે એ ગ્રાફિક્સનો કોષ્ટકનો જે ઉપયોગ એમણે કરેલો છે અને એ પણ તમે જુઓ ટ ગણ કે ડ ગણ જેવા માત્રિક ગણનું વર્ગીકરણ માત્રા અને ભેદ અને એના રૂપને આધારે ગણબિંબમાં કરે છે એટલે ટ ગણ છે એના તેર ભેદ છે ડ ગણ છે એના પાંચ ભેદ છે અને બીજી એક વાત કે આ જે ગણના નામ છે અને એના પર્યાયો પણ એમણે એટલા જ આપ્યા છે જેમ કે ટ ગણ છે તો શિવ હર શંકર વગેરે એના જે નામ છે અને વિશેષ સમજૂતી માટે મેં કીધું એ પ્રમાણે તેઓ છંદ વૃક્ષની આકૃતિ પણ ચિત્રિત કરે છે અંદર ગ્રાફિક્સ છે બધા એની આ પુસ્તકની અંદર ગુરુ અને લઘુની સમજણ માટે કેટલી સરળતાથી એમણે સમજ આપી છે બે અણુ દ્રુત કહેવાય છે બે ધ્રુત લઘુ લેખાય છે બે લઘુ તે ગુરુ જાણવો ત્રણ લઘુ પ્લુત લેખાય હવે કમળાશંકર ત્રિવેદી છે એ બૃહદ વ્યાકરણ નામના ગ્રંથમાં લઘુ ગુરુ અને પ્લુત સમજાવવા માટે સવારે કુકડાની બાંગનું જે આખું ઉદાહરણ છે એ દ્રષ્ટાંત આપે છે જેમ કે આપણે કુકડો કુકડે કુ જે આખું થાય એટલે લઘુ ગુરુ એ એ અર્થમાં કુકડે કુ જે લઘુ લઘુ થી ગુરો થાય અત્યારે આપણે ગુરુ અક્ષર માટે આપણે જે બધા છંદ આપણે સામાન્ય જોતા હોય તો ગુરુ અક્ષર માટે આપણે આડી રેખા વાપરીએ છીએ અને લઘુ અક્ષર માટે આપણે અર્ધ ગોળાકારનું ચિહ્ન આપણે વાપરીએ છીએ હવે આ જે સમયની એમણે જે વાત કરી છે અહીંયા માત્રા સંદર્ભે એમણે જણાવ્યું છે માત્રાની માત્રામાં ગુરુ લઘુની વાત જે છે એમાં માત્રા સંદર્ભે જણાવ્યું છે કે લઘુની માત્રા માટે ઊભી રેખા અને ગુરુની માત્રા માટે ડ જેવું ચિહ્ન વપરાય છે લઘુ અને ગુરુ વર્ણના પારિભાષિક નામ પણ તેમણે આપ્યા છે તેમજ જોડાક્ષર પહેલાના અક્ષરની સમજ પણ એમણે સ્પષ્ટ કરી છે અને એક નોંધનીય પ્રથા તરફ તેમણે ધ્યાન દોર્યું છે છંદમાં એકાદી સંખ્યા જણાવવા માટે ઇષ્ટ સંખ્યાતુલ્ય જેનો અર્થ થતો હોય તેવા શબ્દો કવિતના માપમાં મળતા આવે તે સંખ્યા મૂકવા માટેની પ્રથા છે હવે કેવી રીતે જેમણે શશી શબ્દના પર્યાય તરીકે ચોવીસ પંક્તિમાં શશી એટલે ચંદ્ર આપણે જાણીએ છીએ બધા એના પર્યાય તરીકે ચોવીસ પંક્તિઓમાં માત્ર કવિતના માપમાં ઉદાહરણ મૂક્યા છે જેમ કે અમૃતસૂત કલા નિધિ છાયાનિધિ દ્વિજપતિ તુહિનાંશુ વગેરે તો આ તો હું એક એક ઉદાહરણની જ વાત કરું છું આવા અઢળક ઉદાહરણો આપણને રણપિંગળની અંદર મળે છે એટલે આ બધી જ ચર્ચા એમણે ઉદાહરણ સહિત જ કરેલી છે અને અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે પિંગળનો અભ્યાસ કરનાર માટે સરળ બને તે રીતે કાવ્ય અને ષટપદીના દોષની વાત કરીને તેમણે નવ દોષ પણ ગણાવ્યા છે અને એ દ્વારા જાતિના પ્રકાર ગણાવ્યા છે હવે વિવિધ છંદોની વિગતો કેવી રીતે આપી છે આ એકચ્યુઅલી અમારી પેઢીની અમારી પેઢી કરતાં પણ પહેલાની પેઢી છે એ કદાચ પોતાના શિક્ષકો પાસે આ જ રીતે છંદ ભણ્યા હશે તો એ કઈ રીતે રોળાનું એમણે એક આખું ઉદાહરણ આપ્યું છે કેવી રીતે રોળા એની માત્રાને ચોકળિયા ગણ છ કર રચી ગુરુ અંતે એમાં અગિયારે યતિ આણ પછી તેરે છે જેમાં પ્રથમ ઉપર છે તાલ પછી ચચ્ચારે આવે રોળા માહે કળા કવિ ચોવીસ લાવે દરેક છંદનું આ રીતે બંધારણ એમણે આપેલું છે એટલે આ રીતે અગિયાર અને તેર માત્રાએ યતિ મળીને કુલ ચોવીસ માત્રાનો રોળા સાથે સાથે તેમણે પ્રત્યેક છંદની સમજ સ્પષ્ટ કરતી વખતે છંદ પ્રભાકર માગધી નાગપિંગળ વૃત્ત રત્નાકર જેવા ગ્રંથોના સંદર્ભ ટાંકીને તુલના પણ કરી છે તેમજ છંદ શાસ્ત્રના અન્ય ગ્રંથોમાં આપેલી ટીકા અને વિગતોની પણ તુલના કરી છે જેમ કે એમણે વૃત્તરત્નાકરની નારાયણ ભટ્ટીમાં રોળાના બાર ભેદ વર્ણવ્યા છે અને વૃત્ત મૌક્તિક અને છંદ શાસ્ત્રમાં રોળાના તેર ભેદ વર્ણવ્યા છે આ સર્વ ભેદના નામ ગુરુ લઘુ અને માત્રાની ગણતરીનું કોષ્ટક પણ આપણને પુસ્તકમાં પ્રાપ્ત થાય છે એટલે કે આ ગ્રંથનો જો આપણે અભ્યાસ કરીએ તો એકમાત્ર આ ગ્રંથની છંદ શાસ્ત્રના ઘણા બધા ગ્રંથો આપણી સામે ખુલી જાય છે પહેલા ભાગમાં તેમણે આ રીતે રસાવલી રોળક મહાવતારી લીલા શોભના શ્રીબંધુ ચોપાયા રવિરુચિ કેતકી એટલે કે સવૈયા દંડક જેવા લગભગ એકસો ને ચોસઠ સમવૃત્ત તો નંદક લલિત ખંજા જેવા કુલ ચુમ્માલીસ છંદ તેમજ આર્યા છંદ જે ખાસ કરીને સંસ્કૃત માગધી અને મરાઠી ભાષામાં વધુ જોવા મળે છે તેના ગુજરાતીમાં થયેલા પ્રયોગો આર્યા પ્રકરણમાં વર્ણવ્યા છે આર્યા ગીતિ ઉપગીતિ દિંડી જેવા એકસો પચાસ જેટલા છંદની વિગત પણ તેમણે આપી છે તમે મે જે રણોદય છંદની વાત કરી એનું ઉદાહરણ એમણે જે આપ્યું છે છે પંચાવન સંવત સારો રયો ઓગણીસે વ્યાપી આ પ્રથમ ભાગ જ્યારે પૂર્ણ થાય છે એના અંતમાં આ આવે છે રણોદય છંદમાં એમણે લખેલું છે પંચાવન સંવત સારો રયો ઓગણીસે વ્યાપી અઢાર ને અઠ્ઠાણું સનમાં ભુજ યંત્રે રચના છાપી ભુજમાં છપાયેલું છે આ પુસ્તક બીજા અશ્વિનની પૂનમે આ થયો ભાગ પહેલો આખો પ્રભુ સદા અભ્યાસી છંદના ઉદાહરણ તરીકે મૂકેલું છે પછી વર્ણમેય છંદનું પ્રકરણ છે એમાં પણ એમણે ગણપ્રસ્તાર પ્રકાશ ગ્રંથમાં આપેલ વિગતોનો ઉલ્લેખ કર્યો છે અહીં પણ એમણે સમ અર્ધસમ વિષમનું વર્ગીકરણ કર્યું છે એટલે હું એ જ કહું છું કે જ્યારે આપણે આંગળીને વેઢે ગણી શકીએ એટલા જ છંદના નામ આપણને આવડતા હોય ત્યારે જ્યારે આ ગ્રંથમાંથી પસાર થઈએ તો હજુ તો લાગે કે આપણે કંઈક ક્યાંક કોક ખાબોચિયામાં જ પડ્યા છે હવે તમે જુઓ કે એક વાત કે એમ કે છે કે ઉગતા છંદ છે એના ર બે ભેદ એમણે બતાવ્યા છે અને એક વર્ણ બતાવ્યો છે સાથે એવું કીધું છે કે આ છંદને ગણપ્રસ્તાર પ્રકાશમાં શૂલધર નામ આપવામાં આવ્યું છે અને અત્યુક્તા છંદ એના ચાર ભેદ અને બે વર્ણ જેને આ ગ્રંથમાં વાસવ નામ આપવામાં આવ્યું છે તો એની સાથે બીજી તુલના એ પણ કરે છે કે છંદોલતા નામના ગ્રંથમાં આનું નામ રતિ રાખ્યું છે પછી અહીં પોતાની ટિપ્પણીના ભાગરૂપે તેમ કહે એ કહે છે કે આ અનુચિત છે કેમ કે મહિનું માપ ગ લ રાખવું સૂત્રથી વિરુદ્ધ છે કેમ કે ઘણું ખરું વૃત્તના નામ પોતાના માપની કવિતા રચનામાં આવી શકે એ જ રીતે મધ્યા પ્રતિષ્ઠા ઉષ્ણિક છંદ પ્રહાણ જેવા છંદો ગણમાપ સાથે તેમણે સમજાવ્યા છે છંદોના ભેદ પણ દર્શાવ્યા છે જેમ કે પ્રહાણે યામા ગા છે સૈરવીમાં રામા ગા છે ત્રિષ્ટુભના તો બે હજાર અડતાલીસ જેટલા વર્ણભેદની વિસ્તૃત માહિતી રણપિંગળમાં આપવામાં આવી છે આ ગ્રંથમાં રણછોડભાઈ ગણમાપની અન્ય રીત પણ વિશેષ અન્ય રીતની પણ વિશેષ નોંધ કરે છે જેમ કે બેકી માત્રાના અંકના રૂપ કેટલા નીકળે એ જો આપણે કાઢવું હોય તો બેકી અંકના બરોબર બે અડધા કરવા તેમાંના અડધામાંથી એક બાદ કરીને બાકી રહે તે સંખ્યાના રૂપ જેટલા બનતા હોય તેનો વર્ગ કરતા જે અંક આવે તેમાં આખા અડધાની સંખ્યાના જે રૂપ થાય તેનો વર્ગ કરીને મેળવતા જે સરવાળો આવે તેટલા રૂપ તે બેકી માત્રાના થાય એમ સમજવું એટલે આ રીતે પ્રસ્તારનું કારણ પણ તેઓ જણાવે છે અને ઉદાહરણની સાથે પ્રશ્નોત્તરીની રીતનો પણ આ રણપિંગળમાં ઉપયોગ કરેલો છે જેમ કે કેટલાક પ્રશ્નો પૂછેલા છે કે સાત માત્રાના સત્તરમાં ભેદનું રૂપ કેવું થાય છે કે પછી ભામહ મત પ્રસ્તારમાં ચાર માત્રાના પ્રસ્તારમાંનું ચોથું રૂપ કેવું હશે એને એના ઉત્તર રૂપે પણ આખી ટીકા એમણે આગળ વધારી છે આ ઉપરાંત અહીં મેરુ એટલે કે પિંગળની એક ગણના તેના વડે કેટ કેટલા લઘુ ગુરુના કેટલા છંદ થઈ શકે છે તે જાણી શકાય છે તે સંદર્ભે તેમણે મેરુ બિંબ એકાવલી મેરુ એકાવલી મેરુ એકાવલી માત્રા મેરુ ખંડ મેરુ કે પછી પતાકા એટલે કે છંદનું એક ચક્ર હોય છે પિંગળના નવ માનો આત્મો પરત્ય એટલે પતાકા જેના વડે કોઈ નિશ્ચિત લઘુ ગુરુ વર્ણના છંદોનું સ્થાન જાણી શકાય છે એવા પારિભાષિક શબ્દોનો ઉપયોગ અને સમજ પણ અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે એટલે આ રીતે રણપિંગળના પ્રવેશકમાં જ નહીં પરંતુ સમગ્ર ગ્રંથમાં પારિભાષિક શબ્દો તેમજ પ્રાસાદીની માહિતી આપ્યા પછી અનુક્રમે માત્રામેળ જાતિ અને વર્ણમેળ ત્રિવિધ પ્રસ્તાારાદી પ્રક્રિયા અને વૈદિક છંદોની એમણે ચર્ચા કરી છે વૈદિક છંદોના ઉપભેદો પણ તેમણે આપ્યા છે પુસ્તકની અનુક્રમણિકાના જ સવા સોના છે એટલે ખૂબ શ્રમ લઈને એમણે છંદો વિશેની જાણકારી વિશાળ પટ પર આપવાનો પ્રયત્ન કર્યો છે એટલે ઓગણીસો બે અને એ પછીના વર્ષોમાં પિંગળની દિશામાં ભગીરથ પુરુષાર્થ કરનાર રણછોડભાઈ ઉદયરામ દવેનું નામ અગ્રસ્થાને આવે દલપત પિંગળ ભલે સીમાચી ન કહેવાય પણ રણછોડભાઈએ સંસ્કૃત પ્રાકૃત અને વ્રજ ભાષાના કવિઓના ઉપલબ્ધ મેં અગાઉ કીધું એમ સત્તાણું જેટલા સંદર્ભ ગ્રંથો અને કેટલાક ગ્રંથોની એમને નકલો પ્રાપ્ત નથી થઈ પણ ક્યાંક ને ક્યાંક વાંચ્યા હોય જેનો એ ઉલ્લેખ નથી કરી શક્યા એ બધા જ ગ્રંથોનો ઉપયોગ કરીને છંદ શાસ્ત્રના રૂપ ગ્રંથ એવો રણપિંગળ આપણને આપ્યો છે દરેક છંદનું શાસ્ત્રીય બંધારણ તુલનાત્મક અભ્યાસ એટલે આ રીતે જેમ રણછોડભાઈ શતાબ્દી સ્મારક ગ્રંથ છે એમાં લખેલું છે કે આ ગ્રંથને છંદ શાસ્ત્રનો એન્સાઇક્લોપીડિયા પણ આપણે કહી શકીએ છીએ અને રમણિકભાઈ મારું કહે છે એ વાત સાચી છે કે રણપિંગળ ગુજરાતી છંદ શાસ્ત્રનો આકર ગ્રંથ છે અને શ્રી દવે આ પિંગળ લખી અઘોરીનું તપ કર્યું છે તો ફરીવાર મને આ ગ્રંથમાંથી પસાર થવાની જે આખી પ્રક્રિયા મારી થઈ અને વાંચતા પણ એટલો રોમાંચ ફરીવાર આવ્યો અત્યારે બોલતા પણ એટલો જ રોમાંચ થાય છે કારણ કે ગમતો વિષય છે તો એ બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તથા ઓમ કમ્યુનિકેશનનો પણ હું ખૂબ આભાર માનું છું અને આ જાહેર પ્લેટફોર્મ પરથી એક અપીલ પણ કરું છું કે આ પ્રકારના આપણા જે છંદના ગ્રંથ રચનો છે છે એ રીપ્રિન્ટ થાય તો આવનારી પેઢીને છંદ વિશે વિસ્તૃતથી અને વ્યાપક જાણકારી મળે થેન્ક યુ ત્રણેય વક્તાના વક્તવ્યથી આપણને વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર ત્રણેય વક્તાઓને વંદન માન્યશ્રી દીપકભાઈ ભટ્ટ એ ગાંધીનગર સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત એમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે માન્યશ્રી શૈલેષભાઈ ટેવાણી નાટ્ય લેખક છે તેમજ ગુજરાતી સાહિત્યના ગદ્ય અને પદ્ય તમામ સ્વરૂપોનું માં એમનું લાંબુ ખેડાણ રહેલું છે એમની કવિતાઓ પણ એ ખૂબ સરસ લખે છે અને મૂળ તો અગત્યની વાત એ કે નાટ્ય લેખક છે છતાં પણ એ નાંદીકાર નામનો લગભગ એકત્રીસ વર્ષથી એ માસિક ચલાવે છે માત્ર નાટકનું માસિક સાહિત્યિક માસિક તો આપણે ઘણા બધા મેગેઝિન્સ જોતા હોઈએ છે પણ માત્ર નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે નવા નવા નાટકો જૂના નાટકો એ દરેક પેઢીને પ્રાપ્ત થાય એ બધી વિગતો દર્શાવતું નાંદીકાર એકત્રીસ વર્ષથી એ ચલાવી રહ્યા છે એ માટે એમને વંદન માન્યશ્રી નિયતિબેન એ ગુજરાત કોલેજમાં હતા અત્યારે હાલ એ ચોટીલા તરીકે ચોટીલામાં કોલેજ છે ત્યાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે ત્રણેય વક્તાઓને વંદન ત્રણેય વક્તાઓનો આભાર આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી તમામ અખબારોના તંત્રશ્રી રિપોર્ટરશ્રી ફોટોગ્રાફર્સનો આભાર સમૂહ તસુ લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે બાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે એને ન્યાય આપશો